ચાલો આજનું આપણું પ્રેઝન્ટેશન શરૂ કરીશું. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે વાત ખાસ કરીને સદબુદ્ધિ વિશે કરીશું. સદબુદ્ધિ વિશે ઘણા બધા નામ છે. સદબુદ્ધિને સારી બુદ્ધિ કહેવાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં કુશાગ્ર બુદ્ધિ શબ્દ નામ વાપર્યો છે. તીક્ષ્ણ બુદ્ધિ પણ નામ આ શબ્દ માટે વપરાયો છે. ખાસ આજે ચર્ચા આ સદબુદ્ધિને ટકાવવાની કરીશું. બીજી ચર્ચા ઓછી કરતા સદબુદ્ધિને સમજવા કરતા, કારણ કે આપણા ઉપર આવા મોટા સંતની કૃપા હોય એટલે આપણામાં સદબુદ્ધિ તો હોય જ, અને સદબુદ્ધિ છે એટલા માટે આપણે આ શિબિરમાં છીએ, નહીં તો ના હોઈએ. એટલે આપણા બધા પાસે સદબુદ્ધિ છે એ ફૂલ ને ફાઇનલ વાત છે. એને ટકાવવા માટે શું શું જરૂરી છે, આજે ભક્તજનો ખાસ કરીને એના વિશે જ આપણે ચર્ચા કરીશું. શબ્દ ગંધ છે, પણ એને સુ એટલે સારી ગંધ હોય એટલે એને સુગંધ કહીએ, અને ખરાબ ગંધ હોય, નાક બંધ કરવાની ઈચ્છા થતી હોય તો આપણે એને દુર્ગંધ કહીએ. એવી રીતે મૂળ શબ્દ તો બુદ્ધિ છે, પણ એ બુદ્ધિ જો ભગવાનના માર્ગમાં એટલે કલ્યાણના માર્ગમાં જો કામ લાગે તો એ સદબુદ્ધિ થઈ જાય, અને જગતમાં જ જો એ રચી પચી રહેતી હોય તો એને અસદ બુદ્ધિ, કુબુદ્ધિ, જાડી બુદ્ધિ એવા શબ્દોથી કહી શકાય. ટૂંકમાં એવું કહી શકીએ કે ખોટા માર્ગે જવાના વિચાર ના આવે એને સદબુદ્ધિ કહેવાય. આપણાથી એવા કોઈ ખરા કે જેને કોઈને ખોટા માર્ગે જવાના વિચાર જ ના આવતા હોય ક્યારે? એવા હોય તો કોઈ કહેજો, હું આજે વર્કશોપ સાથે જ. કોઈ એવા હોય તો કહેજો, ભાઈ 2-3-4 માઇક તૈયાર રાખજો, આજે આપણે ખાસ વાર્તાલાપ જ કરવાનો છે. તો જેને ક્યારે ખોટા માર્ગે જવાનો વિચાર જ ના આવતો હોય, કાં તો વિચાર આવે પણ એને ટાળી નાખતો હોય, એની પાસે સદબુદ્ધિ છે. કારણ કે વિચારો તો અનેક છે, વિચાર વિના તો જીવન નથી, અને ગમે તેવો મોટો હોય તો એને ખરાબ સારા વિચારો તો આવતા જ હોય, પણ પોતાના બુદ્ધિના વિવેક જ્ઞાને કરીને એને ટાળી શકવાનો સમર્થ થતો હોય અને આચરણમાં ન લઈ આવતો હોય. શ્રીજી મહારાજ પ્રથમના 50માં એમ કહે છે, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે, અને તે વિના તો સર્વે મૂર્ખ છે. મૂર્ખ કેવા છે? જાડી બુદ્ધિ પાસે મૂર્ખ છે. હો તો આ રહ્યો આપણો આ બુદ્ધિનો પ્રયોગ. આ બુદ્ધિ આપણને ટકાવવાની છે, બરાબર? આ બુદ્ધિને ટકાવવા માટે આપણે જે કઈ કરીએ છીએ એનું થોડું એક્સપેરિમેન્ટ કરશું. આપણે બધા માળા લઈ આવ્યા છો, એને મૂકી દો અને માળા ફેરવીશું. બહુ ઈમાનદારીથી તમે માળા ફેરવો ને પછી આપણે વાર્તાલાપ કરીશું. ધ્યાન કરતા તમને સંતોષ શીખવ્યું છે, માળા કેવી રીતે ફેરવવી એ પણ શીખવી લીધું. આજે ની પ્રેક્ટિસ કરીશું આપણે, બરાબર? તૈયાર? સારું, લો કરો આંખ બંધ, કમર ટટાર અને માળાનું ધ્યાન શરૂ. માળા મ્યુઝિક ભાઈ
માળા પૂરી થઈ? વાંધો નહીં, આંખ ખોલો અને કોણ કેસે કેવું લાગ્યું? ત્યાં ભગત આવો, અહીંયા કુરજી ભગત છે ને, એ ભજન અંગવાળા. કોઈ બીજાની ઈચ્છા થઈ હોય કે માળા ફેરવતા કેવો અનુભવ થયો કેજો. ઉભા થાય. ધ્યાન ભટકી જતું હતું. ફોટો પાડેલો ખબર પડી, ફોટો પાડ્યો, મ્યુઝિક બદલ્યો તો એવી ખબર પડી કે મ્યુઝિક બદલ્યો, એટલે ત્યાં ધ્યાન જતું રહેતું. પણ મજા આવતી હતી? મજા આવી, મજા આવતી હતી. હા બરાબર. એવા કોઈ ખરાબ કે ખબર ન પડી, મજા જ ના આવી, ઊંઘ આવી, એવા કેટલા? આમ ટૂંકમાં તમે આજે પૂજામાં માળા ફેરવી હશે, તમે ઘરે પૂજામાં માળા ફેરવી હશે કે ક્યાંક બીજી જગ્યાએ માળા ફેરવી હશે અને અહીંયા માળા ફેરવી હશે આજે, એમાં ક્યાંય ફરક દેખાણો તમને? ફરક દેખાણો કેટલા ને ફરક દેખાણો આમની ઊંચી કરો. વાહ, જાજા ને દેખાણો. હાલો હજી પ્રેક્ટિસ કરી, એક બીજી ફેરી નાખી. આપણે આનંદ જ લેવો છે ને, બીજું શું કરો? માળા ચાલુ લો, પણ આંખ બંધ, પાછી એ સિચ્યુએશન આવી જાઓ. સરસ, માળા ચાલુ થઈ. કરો ભાઈ સંગીત ચાલુ ફરી. સદબુદ્ધિ કેવી રીતે ટકે? તો બે વસ્તુથી સદબુદ્ધિ ટકે. યાદ રાખજો, આપણે એક આ પ્રયોગ થઈ ગયો છે અને તમે બધાએ એમ કીધું છે કે આ શું કીધું તું? જરીક જોરથી આ પાકું છે ને? અરે સાણસામ ના આવજો મહેરબાની કરીને. તો ટૂંકમાં સદબુદ્ધિને ટકાવવાની છે બે થી ટકે, મર્યાદા અને બીજો છે સંયમ. તો પહેલી જ મર્યાદાની વાત કરીશું. મર્યાદા કોને કહેવાય? તે માટે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંગાદિક જેવો હશે તો પણ તેની બુદ્ધિ ભ્રષ્ટ થશે. તો જે દેહાભિમાની જેવો હોય એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું કહેવું? આ સમજાણી? આ છે પ્રથમ નો અઢાર. નારદ સંકાદિક જેવા, આપણે તો એના કોટીમાં ભાગ સરખાય નથી દેહાભિમાની, આપણે એની ગણતરીમાં આવીએ છીએ. તો ઓલ્યા જે છે એની પણ બુદ્ધિ ભ્રષ્ટ થવાની છે. તો દેહાભિમાની એવા આપણે બધાએ
એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું કેવું? તમે લોકોએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા કે સત્સંગ કરવાની હોશ નથી થતી, મન નથી લાગતું વગેરે વગેરે. પેલા દિવસે ખૂબ ખૂબ પ્રશ્નો હતા. તમને જવાબ મળ્યો? જવાબ મળ્યો? આખો દિવસ ઢીસુમ ઢીસુમ સાંભળીને પછી કો મહારાજમાં મન નથી લાગતું, ખબર પડી? શું નાખીએ છીએ અંદર? આપણે ખબર છે આપણે શું નાખીએ છીએ? કોઈ રેખા બાંધી આપણે ક્યાંય મર્યાદા બનાવી, કોઈ ડિસિઝન લીધું કે આપણેથી શું સંભળાય શું ન સંભળાય? ભગવાનની ધૂન સાંભળતે સાંભળતે માળા ફેરવી તો બહુ ઓછા પ્રયત્નમાં આપણું ધ્યાન મહારાજમાં ગયું. બહુ ઓછા પ્રયત્ન. અને આ તો લાઈટ ડીજે હતું, પણ તમારું ડીજે છે ને આ સ્પીકર તોડી નાખે એવા હોય છે. ઘણા તો કાનમાં જાય ને એવા હોય તો કાનમાં ડીટીયા ઠોકી ઠોકીને દેવા રાખે. હો પાછા બાઈક માંથી હોય ને કેટલા ને પછાડતા જાય ને કેટલા ને ઉડાડતા જાય તો ખબર નથી પડતી, એટલા રસિયા. હવે ધ્યાન કરવા બે તો શું આવે તમે નક્કી કરી શકો કે ના કરી શકો? હવે છે તમારા પ્રશ્નોનો જવાબ. નિર્ણય કરજો આપણે કયા માર્ગે ગયા છીએ. પહેલે દિવસે લક્ષ્ય બાંધ્યું, ધાવું જાવું છે અક્ષરધામમાં, અને એમાં કાન ભરાવી અને કોઈ સારી વાર્તા ન સંભળાય એટલા માટે જેમ તે મંડ્યા જવાનું નથી આપણે નક્કી કરીને. તમે જુઓ કરીએ છીએ શું અને નક્કી શું કર્યું છે. ભાઈ ગયા છે પરદેશ કમાવા અને ત્યાં ઘણે મોજ મજા કરે છે, જેટલા હતા એટલા વાપરી નાખ્યા, પછી પૂરું. આપણી હાલત એવી થઈ ગઈ છે, કોઈ પુરવાની કમાણી છે તો આવો સરસ મજાનો સત્સંગ યોગ મળ્યો અને હવે કઈ પ્રકારના પંચ વિષયો છે આપણી? આપણે આપણી મર્યાદાઓ કોઈ નક્કી કરી છે કે આપણાથી આવું થાય આવું ન થાય? કોઈ મર્યાદા ખરી? અને મર્યાદા નથી એટલા માટે આપણી દુર્દશા કેવી છે? આ પ્રેક્ટિકલ અનુભવ તમને આખા પ્રેઝન્ટેશનમાં કામ આવશે છેક સુધી, એને તમે ખાલી પકડી રાખજો. મર્યાદા જરૂરી ખરી કે નહીં, અને મર્યાદા ક્યાં ક્યાં જરૂરી, કઈ કઈ જગ્યાએ મર્યાદા જરૂરી? તમારી પાસે ગાડી હોય તો ગાડીને કોઈ મર્યાદા હોય? હોય મર્યાદા? શું મર્યાદા હોય? ગાડીને પણ મર્યાદા હોય. કોઈ એમ કે મારા પૈસા મેં ગાડી લીધી, આ ભારત દેશ સ્વતંત્ર, હું સ્વતંત્ર, મને મજા આવે તે ગાડી ચલાવું, ચાલી શકે? રેડ સિગ્નલમાં ગાડી ચલાવો તો ચાલે? આ જુઓ એક ક્યાં જાય છે, દેખાય તમને લાલ ગાડી? શું થાય અને શું કર્યું? મર્યાદા તોડી એને જે રસ્તે જવાનો હતો ત્યાં ન ગયો. આપણો રસ્તો નક્કી છે? કોઈ કોઈ રસ્તો નક્કી છે? મર્યાદા બાંધેલી છે? એ તૂટે છે? ઈમાનદારીથી કહેજો, હો એ તૂટે છે? તો આપણી દશા શું થવાની છે હવે ન કહેજો. આજે છે ને બધી વાતો ન કરતા, તમે થોડીક વાતો કરજો. હું તમને કહીશ કે આ ન કહેજો, ન કહેજો, અને જે કહું એ પાછા ઈમાનદારીથી કહેજો, એમાં પાછી તમે ગાપચી ના મારતા. તો મર્યાદા તૂટે છે એ ફાઇનલ છે, બરાબર ને? અને શું થવાનું છે એ આપણને ખબર છે, પણ તેમ છતાં આપણે એવા સુરવીર છીએ કે એમ કરવાના જ છીએ. આપણે કસર ટાળવાની છે આજે. આજે આપણી સદબુદ્ધિને કસોટી ઉપર લઈ જવાની છે. જો આ તો તમને બધાને ખબર પડી ગઈ. શું છે આ? હા, ક્રિકેટનું મેદાન. એ તો ખબર પડી. ક્રિકેટના મેદાનમાં મર્યાદા હોય, એમાં બાઉન્ડ્રી હોય. બાઉન્ડ્રી ન હોય રમવાની કેવી મજા આવે? તમે નક્કી કરો કે બાઉન્ડ્રી ન હોય તો રમવાની કેવી મજા આવે? કોઈ જીતે કોઈ હારે? પ્લેયરને રમવું છે તો લીટી મારી છે, ભાઈ આનથી આગળ જઈશ તો આઉટ થઈશ. એને પણ એ જે એક મીટરની ક્રીઝ હોય એ ક્રીઝમાં જ રમવું પડે છે. એમાં પાછું પાછળ ન જઈએ કે આગળ ન જઈએ, કે કેટલું બધું અઘરું. જો એના માટે પણ મર્યાદા છે. આ જગતની અંદર કોઈ એવી વસ્તુ નથી તેના માટે મર્યાદા ના હોય. મર્યાદાનું ટૂંકું અને સીધું બીજું ડેફિનેશન તમે નિયમ કહી શકો, રૂલ્સ કહી શકો. દેશની અંદર રહેવું હોય તો દેશ માટે કોન્સ્ટિટ્યુશન છે, એનું બંધારણ છે. કોઈ પણ આઈપીએસ અધિકારી હોય, આઈએસ અધિકારી હોય, કોઈ પણ અધિકારી એના નિયમથી બંધાયેલો છે.
એ પણ એના નિયમ વિના કઈ કરી શકતો નથી. પોલીસ ને પણ ગમે તેને શૂટ કરવાની મજા કે પરવાનગી નથી, ભલે બધું છે એની પાસે, પણ પોલીસે તમને દંડો વગર વાંકે મારી શકે નહીં, નહીં તો એને જવું પડે. તો બધા માટે, દેશ ચલાવવા માટે પણ એક કોન્સ્ટિટ્યુશન છે, એના માટે પણ એક બંધારણ છે. તમે મકાન બનાવો તો મકાનને તમે દિવાલ બનાવો, બનાવો ને બનાવો, નહીં તો કોકના મકાનમાં ઘૂસી જાઓ. જો મર્યાદા ના હોય તો શું થાય, જે જોયું મારું. તો મકાનને પણ બધા મર્યાદા બનાવે છે, દિવાલ બનાવે છે. હા, આપણે અહીંયા બાજુમાં એક બોર્ડર ખેંચી છે, દેશને પણ દિવાલ હોય, હોય કે ન હોય, કોક દેશે દેખાતી હોય, કોક દેશ ન દેખાતી હોય, પણ દેશને પણ મર્યાદા હોય, દિવાલ હોય. કોઈ એવી આ જગતની વસ્તુ નથી, કોઈ એવો જગતનો પદાર્થ નથી, કોઈ આ જગતનું એવું વ્યક્તિત્વ નથી કે જેની મર્યાદા ન હોય. માત્ર ને માત્ર માણસ જ એક એવો છે, આપણો ઉદ્ધવ સંપ્રદાય છે. આ ઉદ્ધવ સંપ્રદાયની મર્યાદા છે, તમને બધાને આવડે છે, બોલો. ઇન્સાન કરવી પરસ્યા જોરથી, વિધવા પુષ્પર્શત નહીં, ચોરી ન કરવી કાઉ કી અલંત કોઈ ના, માનસિક રીતે તમે માર્ક્સ મૂકજો કે 11 નિયમ માંથી આપણા કેટલા માર્ક્સ, એકનો એક માર્ક્સ ગણીએ તો 10 માંથી 10 આવે એવા તો કોઈક સુરવીર હશે, પણ 50% વાળા હશે ઘણા બધા. પણ હવે આપણે આપણે જે માર્ક્સ મૂકવાના છે, અને જો જેટલી મર્યાદા તૂટે છે, જેટલો નિયમ ભંગ થાય છે, એટલી સજા થાય છે, એ બધા જાણીએ છીએ. તો આપણા 11 નિયમ, 11 નિયમના માર્ક્સ તમે જોજો. મહારાજ લોજમાં આવ્યા, હજી એમને ઉદ્ધવ સંપ્રદાય વિશે કાંઈ બહુ જાજી માહિતી લીધી નથી મહારાજે, પણ લોજની અંદર સંતો સાથે હેત થયું, પછી સભામાં જવાની વાત કરી એટલે મહારાજ એક વખત તો ગયા, અને પછી બધો ભેડી સાડો જોયા એટલે બીજી વખત ના પાડી. અરે મહારાજે મુક્તાનંદ સ્વામીને એવું કીધું કે તમે જો સભા જુદી કરો ભાઈઓ બહેનોની તો અમે સભામાં જઈએ. ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના પહેલા જ મર્યાદાનું સ્થાપન નીલકંઠ વર્ણીએ લોજમાં કરી મૂક્યું. આ મર્યાદા વાળો સંપ્રદાય છે. અયોધ્યાની અંદર ધર્મદેવ પાસે જયારે સ્ત્રીઓ આવી કે તમે અમને મંત્ર ઉપદેશ આપો, ત્યારે ધર્મદેવે વિચાર કર્યો મને તો જાજો વાંધો નથી, પણ આ પરંપરા આગળ ચાલશે તો આગળ જોરદાર કડિયું ગાવાનો છે, પછી કોઈનું ક્યાંય ઠેકાણું રહેવાનું નથી. એટલા માટે શ્રીજી મહારાજે પણ ગ્રહસ્થ આચાર્યની પરંપરા આપી છે. એટલા માટે આપી છે કે ભાઈઓ અને બહેનો બંને માટે સ્વતંત્ર રીતે ભજન કરી શકવાની છૂટ રહે અને મર્યાદા સચવાય. લોજની અંદર મહારાજે બીજું એક કામ કર્યું, આ દેવતા લેવાતા હતા એટલે જરીક ચૂલો પ્રગટાવવામાં, કારણ કે ત્યારે લાઇટર નતા, મેચ બોક્સ નતું, કઈ હતું નહીં, એટલા માટે સગવડિયો ધર્મ હતો, આમાં કઈ બીજું હતું નહીં. પણ શ્રીજી મહારાજ એટલે કે નીલકંઠ રોની એમ કહે છે કે આ દિવાલમાં ગોખલો નથી, આ ચિત્ર દિવાલમાં નથી પણ ધર્મમાં છે, એટલા માટે એ પણ પુરાવ્યું. તો જે જગ્યાએ મહારાજ ગયા એ જગ્યાએ પુરાયું. અને આ વાતો આમ જોવા જઈએ તો માત્ર અહીંયા પૂરતી લાગુ હોય ને આગળ ન હોય એવું નથી. હરભાઈ અને વાલભાઈ આ બંને સમાધિ નિષ્ઠ બ્રહ્મ સ્થિતિને પામેલા બહેનો હતા. એના જીવનમાં એક લગારે દાગ નહોતો, પણ તેમ છતાંય મહારાજે કીધું કે અમે બાંધેલી મર્યાદામાં આવી જાઓ તો વેલકમ, નહીં તો ગેટ આઉટ. ચોખ્ખી વાત, હરભાઈ અને વાલભાઈ માન્યા નહીં, મહારાજ એને ખૂબ સમજાવ્યા. મહારાજ નું તે સિદ્ધ સૂત્ર હતું કે આ મર્યાદામાં જે રહે એને વેલકમ, નહીં તો જાઓ ભીડ કમ, બાકી અહીંયા વધારાનો કચરો જોઈએ નહીં. તો હરભાઈ અને વાલભાઈને મહારાજે વિમુખ કર્યા એક જ બાબત ઉપર, એ મર્યાદા સ્વીકારવા, એ પોતા ઉપર જ લેતા હતા,
કે અમે આવા ભ્રમ છે જેને અમને સ્ત્રી પુરુષ નો ભેદ નથી, તમે અમને આ નોખું કારણ કહો, ગુરુ નતું કીધું તમે વળી. એ આત્માનંદ સ્વામી ના શિષ્ય એટલે રામાનંદ સ્વામી ના ગુરુ બેન થયા. તો એવી ઊંચી સ્થિતિ વાળા હતા પણ મર્યાદામાં નહોતા. તો નીલકંઠ વર્ણી એમને નપાસ કર્યા. સરકારી તંત્રમાં તમે જુઓ, આ બહેનોની લાઈન જુદી હોય અને ભાઈઓની લાઈન જુદી હોય. તમે જોશો તો કોચ અલગ અલગ હોય. આ સ્પેશિયલ લેડીઝ કોચ. આજકાલ બધે એક જ વાતો ચાલે છે, તો બધું હોવું ના જોઈએ. હોવું જોઈએ, જ્યાં મજા આવે તો જવા દો. આપણી ગુજરાતની એસટીઓ કેવી હશે ખબર નહીં, પણ મુંબઈના હરિભક્તો ઘણા બધા આવ્યા છે. તમારી બેસ્ટ બસમાં ભાઈ બહેન સગવડ અલગ હોય કે એક જ હોય? હે, કેમ એ સ્વામિનારાયણ વાળા છે તો એમને કેમ અલગ કર્યું? બધે બાથરૂમ અલગ હોય કે એક હોય? કેમ એ બધા સ્વામિનારાયણ વાળા છે? તમે આમ જુઓ, આખી દુનિયાને જુઓ. જે લોકો એમ કહે છે કે સમાન નાગરિક ધારો, મીન્સ કે પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ, તો એમને કેટલા બધા વચ્ચે ડિસ્ટ્રક્શન ઉભા કર્યા છે, એમને કેટલી બધી મર્યાદાઓ બનાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ કઈ ગર્લ્સ કોલેજ ને બોયઝ કોલેજ એવું છે કે બહાર દુનિયામાં તમને ક્યાંય દેખાય છે? બીજે દેખાય છે ભાઈ? પોતા ખરા કોઈ ભણેલા હો તો દેખાય છે? સ્કૂલમાં તમે જોશો ને તો છોકરીઓ આગળ બેસે, કારણ કે લેડીઝ ફર્સ્ટ, છોકરા પાછળ, ભલે ગમે તેવા હોય તો ભેગા બેસાડે છે. ત્યાં અલગ અલગ છે. આમ જોવા જાઓ ને તો આપણી આખી સમાજ વ્યવસ્થા પ્રમાણે સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ છે, એ બંનેનું પોત પોતાની જગ્યાએ પોત પોતાનું અંગત મહત્વ છે. એટલે બંને પોત પોતાની રીતે જ રમી શકે એ માટે બે વચ્ચે એક મર્યાદાની દિવાલ છે, અને દિવાલ ચાલી આવી છે. પણ આજકાલ સેક્યુલરવાદીઓ આના વિશે થોડા આડંબર અને પોતાનો રાજકીય સ્વાર્થ સિદ્ધ થાય, પોતાની વોટ બેંક મજબૂત બને, ચાહે દેશનું જે થવાનું હોય તે થઈ જાય, એના માટે ઉભી કરેલી એક પરંપરા છે. બાકી વિશ્વના કોઈ પણ દેશમાં જાશો ત્યાં પુરુષ પુરુષ છે, સ્ત્રી સ્ત્રી છે, અધિકારની વસ્તુ અલગ છે. તો આ મર્યાદા રહી. મર્યાદા હરેક ઠેકાણે હોય, મર્યાદા દેશના બંધારણમાં હોય, મર્યાદા ચારે તરફ છે. મર્યાદા આપણામાં કેટલી? પૂછી શકું કોઈને આપણામાં મર્યાદા વ્યક્તિગત કે જો શ્રીજી મહારાજ શું કે છે, સંપ્રદાય શું કે છે, એ નહીં, આપણે મર્યાદામાં કેટલા? કોઈ કહેશે કે માઇક પહોંચાડો. આપણે મર્યાદામાં, તમને એમ થતું હોય કે આ મર્યાદા આપણાથી તૂટે છે, બોલો. નેગેટિવ બોલવાનું, બોલો બોલો બોલો. તો હું એમ માનું કે તમે બધા કમ્પ્લીટ મર્યાદામાં છો, તો તમને ખબર છે તૂટે છે, તો ખોલો ને વાત. કોઈ ઘરે નહીં કે અહીંયા જ કહેશે. હાલો ભાઈ, કોઈને ઘરે જઈને વાત નથી કહેવાની. માઇક તો પછી ગયું ક્યાં છે ભાઈ? બોલો ભગત, તમે તો દરેક પ્રેઝન્ટેશનમાં બોલ્યા, આમાં કેમ નથી બોલતા? આવે મર્યાદા જે તૂટતી હોય તો બોલવાનું છે, બીજું કઈ નથી બોલવાનું. એના પરથી એવું નહીં લાગે કે તમે આ મર્યાદા તોડી છે, કોઈ આરોપ ના લગાવતા. તમને ખબર છે ક્યાં તૂટે છે? ખબર છે તો બોલો. ઓ પાછળ થોડા વાર વાળા કઈ કેરા, ઉભા થાવ ઉભા થાવ, આંગળી ઊંચી કરી. એટલે હા, વા એક સુવીર છે ખરો. તમારા ખોટા પ્રશ્નો પૂછવા મજા આવતી હતી. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે સ્વામીજી, મારે એવું કેવું છે કે આમ તો મર્યાદા મહારાજની છે, પરંતુ મારે ઘરે એવો વ્યવહાર છે કે જેમાં મારા બેન ભાઈ હોય તેના પ્રત્યે મને બહુ હેત રહેશે, તો ત્યાં કને પણ દૂર રહેવાની મર્યાદા કેટલા પ્રમાણમાં રાખવી? હું એવું ડિબેટ, એની ડિબેટ નથી. મર્યાદા તૂટે છે ને એક શબ્દમાં, ક્યાં તૂટે છે? બસ તમે કીધું, જો ભાઈ બહેનમાં હેત હોવું જોઈએ. હેત વિનાનો સંસાર નથી. ભાઈ બહેનમાં લાગણી રાખજો, હું એમ નહીં કહું તમે તોડી નાખ્યા, પણ ત્યાં બહેનની મર્યાદા તૂટીને આગળ જતો તો એ તૂટે છે. બસ આટલો જ પ્રશ્ન જોઈએ. હા બોલો. મને કોઈ પૂછજો નહીં કે આનું નિરાકરણ શું હોય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહારનું ખાવામાં તૂટે. વેલ ડન. વાહ, સરસ ભાઈ, તાળીઓ ગાળો. બહારનું ખાવા મર્યાદા તૂટે, યસ, આવો જોઈએ છે. હાલો બોલો. તમે બીજું માઇક તો આ બાજુ હજી માઇક પહોંચાડવામાં ટાઈમ જતો. હા બોલો. જય સ્વામિનારાયણ. વસ્ત્ર મર્યાદા તમે બહુ ઇફેક્ટ. વસ્ત્ર મર્યાદા, વસ્ત્ર તેરી મેડા તમે ભાઈ, અમારી જ વાત કરું, દ્રષ્ટિ ની મર્યાદા પણ જળી જ ન શકાતી.
આહારની મર્યાદા નથી જળવાતી, એના લીધે દ્રષ્ટિની એટલે આહાર એટલે ઘરે બરાબર બહુ ટેસ્ટી જમવાનું બને એવું એવું એટલે ક્યારેક કંઈક આવી જાય અજુગતું એમ ઘરે અજુગતું આવે ઘરે એટલે વિદેશ હોય ને વિદેશ હોય તો વિદેશ વિદેશમાં ધર્મનું બાનવું હોય વિદેશમાં બધી અન્ય લોકો બનાવતા હોય ને અન્ય તો ચોખ્ખું વાત કરો ને બીજા હાથ નો ખાવાથી આવડું ઊંડું ઊંડું અમને જવું પડે ચોખ્ખી જ વાત કરી રાખી કે વિદેશ રહીએ છીએ તો બીજા હાથ નું ખાઈએ છીએ તો બધી મર્યાદા તૂટે છે વેલ સરસ અભિનંદન તમે કઈ લગાડીને વાત ન કરતા આજે જે વાત કરો તે ખુલ્લા મનથી કરજો બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હમ સબ કે કોકા કોલા પીવાય છે તો એમાં ગેસ નીકળી જાય છે આલ્કોહોલ આવે છે તો મર્યાદા તૂટી જાય છે બરાબર છે વાહ તો આ બજારો ઠંડા પીણાથી આલ્કોહોલિક કારણે મર્યાદા તૂટે છે સરસ હજી તૂટ્યું હશે આમતા બેનોને પ્રશ્ન હોય તો ચિઠ્ઠી લખીને મોકલે અહીં અમારા સંયોજકો બેઠા છે વડીલો વડીલોની સામે આપણું ધારી ના થાય તો વડીલોની સામે મર્યાદા તૂટે છે વાહ વેલ બહુ સરસ જવાબ લો આ તો યુવાનો માટે ખાસ હોવું જોઈએ હો આપણું ધારી ના થાય તો આપણે વડીલોને પણ જે મજા આવે જવાબ દઈ દઈએ મર્યાદા તૂટે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પિક્ચર જોવાનો જબરો શોખ છે વાહ એ દ્રષ્ટિની મર્યાદા તૂટે છે વાહ બરાબર સરસ શોખ છે એટલે જુઓ છો કે ખાલી શોખ જ છે શોખ છે બહુ જોતા નથી જોઉં છું બરાબર હાલો તૂટે છે સરસ સાંભળવામાં તૂટે છે તો ટૂંકમાં લગભગ પાંચે ઇન્દ્રિયની આપણી મર્યાદાઓ તૂટતી રહી છે સાચું ને જગ્યાઓમાં આપણે જોઈએ તો આપણી ખાસ કરીને મર્યાદાઓ ક્યાં તૂટતી હશે એવું શિબિરમાં જોઈ લઈએ આપણે અહીંયા સુપરમાર્કેટ છે ચંપલ આ એક મર્યાદા તો કેવાય ના કહેવાય બધાથી મારી ચંપલ જુદી દેખાવી જોઈએ આ ઊંધા કસરત કરે છે શીર્ષાસન અને વળી પાછું એક અંદર ને એક બહાર બરાબર નથી ભાવતું જો ઓર્ડર છે પણ 50-50 માં ને નક્કી કર્યું છે આ વળી આ પાછા ભાઈ એક આ બાજુ ઉતારે ને પછી વળી કથરા કથરા કરતા લંગડાતા લંગડાતા બહાર જાય ને બીજી બહાર થી પહેરે કોઈને ભૂલા પાડવાના આ બધા બિઝનેસ આપણા જ છે ને આમ તો આ બહુ ગરમી થાય એટલે નીચે ગાલી દીધી એસી માં ના પછી આવશે મર્યાદા સમૂહમાં રહેવાની મજા નહીં સિંહ તો એકલા ફરે હે શેર અકેલા હે આ બધા છે અલગ અલગ લોકો થાંભલાને ચોકી કરે પડી ન જાય બધાને અલગ માન્યતાઓ છે આ લોકો કેમ તમે હસવાનું બંધ કરી દીધું જોયું ને આપણી મર્યાદા તૂટે તો લોકો આપણા ઉપર હસે છે ને આપણે ડિસિપ્લિનમાં હોઈએ તો આ તમે સિદ્ધ કર્યું મેં ના કર્યું જ્યારે ચંપલો આડી અવડી હતી ત્યારે તમને હસવું આવતું હતું જ્યારે જીવન આપણું વેર વિખેર હોય છે જ્યારે જીવન આપણું બીજા સાથે કે અન્ય કોઈ પણ ગેરમાર્ગે દોરાય છે ત્યારે દુનિયા આપણા ઉપર હસે છે ત્યારે આપણે એમ માનીએ કે આપણે રૂડાડું પાડા છીએ પણ આપણી મસ્કરી થાય છે અને જ્યારે જીવન આપણું સુમધુર સુંદર બની જાય છે જ્યારે મર્યાદાની અંદર આવે છે ત્યારે જ લોકો આપણી કિંમત કરે છે આ તમે પ્રૂફ કર્યું મેં નથી કર્યું એટલે નક્કી કરવાનું છે આપણે કેવું જીવન હોવું જોઈએ હવે તમને એવું કે અમારી ચંપલો આવી હોય બીજાની પણ હોય તો ખરી ને તમે બે હો ને હું એકનું બતાવું તો તમારું અપમાન કહેવાય આ એ લોકો કઈ ઓછા નથી હોતા મેળો તો ક્યાંય મોટો છે ત્યારે સુપર માર્કેટ જ છે અને એની વાતો તો બહુ અલગ હોય મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી જોયું તમે જમીન પૂરી રહી સ્કાય સ્કેપર આકાશમાં જઈને બીજો માળ ત્રીજો માળ ચોથો ફાટ ના ના રાજી રહેજો તમે છે ને આ બધી આપણી વેરાયટીઓ છે આ બધી કોઈ છે અકેલે ગમ કે મારે છે ને એક જ એમ આમને વળી એમ ઈચ્છા થઈ કે ચંપલ વાવી તો વળી બીજી થાય
આ વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે. કેમ વીવીઆઈપી બધા એ ખબર છે. આ બધું એવું જ છે જેવું જોજો. ક્યાંક વિશેષ દેખાશે આમાં, કઈ હશે તો કરવો. તમે ગોતો તો કઈ દેખાય તમને? હે, એવું તો તરત ગોતી લેશો તમે. માફ કરજો, કોઈ નું ચિત્ર આવ્યું હોય તો આ તો મેં અહીંયા રજૂ કરવા માટે પડાવ્યું હતું, તમે એમ માનજો, બીજું કઈ માનતા નહીં. તો ટૂંકમાં તમને ખબર પડી ગઈ મર્યાદાનું ડેફિનેશન, અને આપણને કેવી મર્યાદામાં રહેવું જોઈએ એ પણ તમને બધું સમજાઈ ગયું. ઘણી વખત શું છે, વાતોથી ઓછું સમજાય, ફોટાથી ઘણું સમજાઈ જાય. હવે એટલું તો નક્કી થઈ ગયું છે કે બપોર પછી ઘે કોઈ આવશે ને ચંપલ લાઈનમાં હશે. અને હું માનું ત્યાં સુધી લગભગ દરેક ગામની યુવક મંડળની સભા હોય કે મંદિરમાં હોય, ક્યાંય આપણી ચંપલ લાઈનમાં હશે. હાચું ખોટું? એવું નથી કે આપણી ચંપલ લાઈનમાં રહે એટલે બહુ ફરક પડે છે, ના, ઘણો બધો ફરક પડે છે. આપણી ચંપલ લાઈનમાં રહે તો આપણે આખા લાઈનમાં આવી જઈએ છે. આપણે લાઈનમાં લઈ આવવા માટે સૌથી પહેલી જરૂર છે ચંપલની. એટલે કેટલીક ચંપલો ત્યાં સ્પીકર પાસે પડી છે, એના ફોટા આવે છે, જોયા તમે કથા સાંભળાવે ચંપલને. એટલે આપણે ચંપલ લાઈનમાં કરીશું. આવતી શિબિરથી એટલી મર્યાદા આપણે ચોક્કસ રાખીશું. હરવા ફરવામાં દવાખાને જઈએ, લો ફરવામાં, આપણે ફરવા નીકળતા હોય તો ઘણી વાર આપણને ખબર જ ન હોય કે આપણે ક્યાં ફરાય, કેવી રીતે ફરાય, કોની સાથે ફરાય, ક્યારે ફરાય, આવા અનેક પ્રશ્નો આપણી સામે છે, પણ કઈ ખબર નહીં. મજા આવે ત્યાં જેટલા હોય એટલા. દવાખાને જઈએ, કોઈ હાજુ માંગતું હોય તો દવાખાને જવું જોઈએ, પણ કોની સાથે જવાય, કેવી રીતે જવાય, આ બધું બહુ અગત્યનું છે, બહુ જરૂરી છે. ખરીદીમાં ખરીદી કરવા નીકળ્યા હોઈએ ત્યારે પણ વિવેક અહીંયા પણ બહુ જરૂરી છે. ખરીદી ક્યાંથી કરવી, કોની સાથે રહીને કરવી, કરવા જઈએ ત્યારે કેવી રીતે કરવી, આ બધા જ પ્રશ્નો આપણને મર્યાદા શીખવે છે. ફોન રિચાર્જ કરવા જઈએ તો એ મર્યાદા ધ્યાનમાં હોવી જોઈએ. તો આ દરેક પ્રસંગોમાં આપણને આ નાની નાની કે મોટી મોટી તમામ બાબતોનું ધ્યાન રાખવું રહ્યું, અને ધ્યાન રાખીશું તો જ આગળ જતા આ બધા એક મર્યાદા તૂટે છે. એટલે આપણે દોષોને પ્રવેશવા માટે એને દરવાજો આપીએ છીએ, ભલે બહુ નાની નાની વસ્તુ દેખાતી હોય. પણ આજે આપણા સમાજમાં, એટલે કે સત્સંગ સમાજમાં કોઈ અયોગ્ય ચિત્ર દેખાતું હોય તો એ આમાયલો માંથી જ કઈક નું કઈક હોય છે. આપણી નાની અમથી ભૂલ આગળ જતા આખો સમાજ ભોગવે છે, આખો સમાજ. તો આપણે એનાથી દૂર રહેવાનું છે, અને આ બધી મર્યાદાઓ આપણને સાચવવાની છે. જો આપણે આ ભણતરની શાળાની અંદર આ મર્યાદા તમે કબૂલ કરજો, તમે ભણો છો તો આપણે શ્રીજી મહારાજે મર્યાદા શીખવી છે, કેવી મર્યાદામાં રહીને આપણને ભણવું જોઈએ એનું આપણને ભાન હોવું જોઈએ. આપણે પણ સ્કૂલ કોલેજમાં જવું જોઈએ. જો ગઈકાલે તુલસીદાસભાઈએ વાત કરી, 100 જણાનો કોલેજનો સ્ટાફ છે, એ 5-6 વર્ષ પહેલા બધાની સાથે જમતા હતા, ખાતા પીતા હતા, પણ જ્યારથી સત્સંગની ઓળખાણ થઈ ત્યારથી એને બધું ખાવા પીવાનું બંધ કરી દીધું. તો માન ઘટ્યું, વધ્યું કે ઘટ્યું? હવે આપણે હોય તો આપણે એવું વિચારીએ કે હારું આપણે નહીં ખાઈ કોને કેવું લાગશે, આ બધા શું બોલશે, આપણો વિચાર આવો થઈ જાય છે. નરેન્દ્ર મોદી ઉમા માનતે પહેલી વાર જાય જમી નહીં તો એને એમ નથી થતું મિસેલ ભાભી કેવું લાગશે, પણ આપણે એકાદશી તોડ્યું તો આપણે એમ લાગે છે કે જેના ઘરે ગયા છીએ મહેમાન ને કેવું લાગશે. આમાં ઘણ ખરા એવા છે કે જેને ચા પીવી નથી, પણ મહેમાન ગતિમાં જો ચા પીએ નહીં તો ઓલ્યાને બહુ ખરાબ લાગે છે, એટલા માટે પીવા વાળા છે. કોઈકનું દિલ સાચવવા માટે આપણે આપણા આત્માને દૂષિત કરી મૂકીએ છીએ, કેટલો મોટો અપરાધ કરીએ છીએ, કેટલો મોટો અપરાધ છે. તો આત્માને શુદ્ધ રાખવાનો છે, આપણે આપણી મર્યાદાને ટકાવવાની છે. આ બિઝનેસ છે, ધંધો કરવા જતા હોઈએ આપણે ત્યારે ધંધામાં પણ આ વાતોનું આપણી ધ્યાન હોવું જોઈએ કે જયારે ધંધામાં જઈએ ત્યારે આપણને કેવી રીતે જવું જોઈએ. કોઈ ખબર હોતી નથી આપણને, કોઈ આપણો ઉપયોગ કરી જતું હોય, કોઈ આપણે મિસયુઝ કરે છે ત્યાં સુધી આપણને ખબર પડતી નથી.
એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે સ્ત્રીઓએ ક્યારેય એકલા ફરવાની સ્વતંત્રતા નથી એમને, એમના પતિ સાથે જવું, બહાર જવું તો પતિ પરદેશ હોય તો પુત્ર સાથે જવું, પુત્ર ભણવા ગયા હોય કોઈ હોય નહીં દીકરા કરે તો સગા વાળા સાથે જવું, પણ બધાથી પકાવી બેઠા હોય તો કોની હારે જવું. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા સગા વાળા સાથે બગાડી બેઠા છીએ, આપણી સાથે કોઈ જવા તૈયાર નથી. એટલા જ માટે કહીએ છીએ હાથ જોડીને કે સંયુક્ત કુટુંબમાં રહેતા શીખો, સાસુ સસરા સાથે રહેતા શીખો, જેઠ જેઠાણી સાથે રહેતા શીખો. જો આપણે સંયુક્ત રહીશું, જો આપણે યુનાઇટેડ રહીશું, તો પરિવારમાંથી કોઈક એક એવો હશે કે જે આપણું સતત રક્ષણ કરતો હશે. થોડો ઘસારો આવે, સંયુક્ત પરિવારમાં થોડું સહન કરવાનું આવે, 10% સહન કરવાનું આવે, પણ 90%ની મજા હોય. અને વિભક્ત કુટુંબમાં 90% સહન કરવાનું આવે અને સિક્યોરિટી તો 10% જ માંડ હોય. સ્ત્રી ક્યારે સ્વતંત્રપણે એકલી સેફ નથી, નથી, નથી. એના ઘણા બધા પ્રમાણો શાસ્ત્રમાંથી આપણને મળતા રહેશે. લગ્નની વાત કરું, આમ નથી કરવી વળી એમ થયું કે હાલો કરું એમ. આ લગ્નનો ફોટો છે અને પરિણીત સ્ત્રીનો ફોટો છે. આજે તમે સમાજમાં મર્યાદાની બાબતમાં આનું ચિત્ર દર્શન કરો તો આપણને ખબર પડશે કે આ સ્ત્રી પરણેલી છે કે કુંવારી છે. આજે આપણા સમાજ સામે દ્રષ્ટિ કરીએ, કોઈ વાતને ખોટી જગ્યાએ ન લઈ જાય. હું સમાજ શબ્દ વાપરું છું એટલે સત્સંગ આખો ઘેરો છું, કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિને કોઈ પ્લીઝ પકડે નહીં. મારું કહેવાનું આપણું સામૂહિક બળ છે આખું. આજે કૌટુંબિક વ્યવસ્થામાં એક વ્યવહારિક જીવનમાં જયારે સ્ત્રી પરણે છે એટલે એના માથામાં સેતો હોય, કપાળમાં કંકુનો ચાંદલો હોય, રેફરિક કપાળમાં કંકુનો ચાંદલો હોય, ગળામાં મંગળસૂત્ર હોય, એ જયારે જતી હોય ત્યારે જે પુરુષની દ્રષ્ટિ પડે ને ખબર હોય કે આ વરી ચૂકેલી કન્યા છે, આ પરણેતળ છે, એટલે એની દ્રષ્ટિ દૂષિત થાય નહીં. શું આ ચિત્ર સમાજમાં એઝ ઇટ ઇઝ રહ્યું છે? આ મર્યાદા તૂટે છે ત્યારે વ્યભિચારના દિવસો આવે છે, આ મર્યાદા તૂટે છે ત્યારે કોઈકની દ્રષ્ટિ આપણા ઉપર બગડે છે, આ મર્યાદા તૂટે છે ત્યારે આપણે મુસીબતમાં ફસાઈએ છીએ, આ મર્યાદા તૂટે છે ત્યારે ભક્તજનો આપણું આખું જનરેશન બગડે છે, અને આ મર્યાદા તૂટે છે ત્યારે અનેક ઝઘડાઓનો પાર રહેતો નથી, દોડાદોડ થઈ જાય છે. આ બધો મર્યાદાઓ ભંગને કારણે થઈ રહ્યું છે. એક નાની મર્યાદા અનેકને હેરાન પરેશાન કરનારી બનતી હોય છે. એટલા માટે લગ્નોમાં મર્યાદા બહુ જરૂરી છે. ઘણા એમ માને કે લગ્ન તો ગમે ત્યાં થઈ શકે, ગમે તેની સાથે. લગ્નમાં શું જોઈએ? એક પુરુષ જોઈએ, એક સ્ત્રી જોઈએ, ધેટ્સ ઇટ, પરણી જાઓ, બે વાત રાજી તો કરી નાખો લગ્ન. અત્યારે એવું ચાલે છે અને હું માનું ત્યાં સુધી સરકારે સમર્થન આપે છે, પણ એ સરકાર જ પાછી જોજો કૂટનીતિ બીજી પણ ચલાવે છે. ઘણા બધા એવા તથ્યો છે અને ઘણા બધા આપણી સમક્ષ પ્રમાણો છે કે લગ્ન કઈ જગ્યાએ થાય, એની મર્યાદા શું હોય. બહુ લાંબુ ન થઈ જાય એટલે હું તમને યાદ કરાવું, જેટલા પરણેલા બેઠા છો એ તમે સપ્તપદીના ફેરા ફર્યા છો ત્યારે બ્રાહ્મણ જો બરાબર હશે અને તમે એને એમ નહીં કીધું હોય કે ભાઈ ઝડપથી લગ્ન કરો, મારે ફોટા પડાવવાના છે, તો એને સપ્તપદીના 7 વરદાન 7 વર તમને યાદ કરાવ્યા હશે. કેટલાને યાદ છે આંગળીચી કરો, પણ યાદ હોય એવા પરણેલા. હા, એક કુંવારો આંગળી ઊંચી કરે, લોજી પૂછું નથી ઊંઘી. એને પેલા એ સમજાવવું પડે કે સપ્તપદી કહેવાય શું એમ. તો ભક્તજનો, કહેવાનો મારો ભાવ એ છે કે લગ્ન વખતે જે નિયમ લીધા હતા, લગ્ન વખતે પુરુષ અને સ્ત્રીની એકબીજાની જે જવાબદારીઓ કીધી હતી આપણે ભૂલી ગયા, અને ભૂલ્યા ત્યારે આ દુર્દશા આપણી આવી છે. બહુ મોટો પ્રશ્ન છે, આ બહુ નાનો પ્રશ્ન નથી, બહુ જબરજસ્ત પ્રશ્ન છે. અર્જુન યોદ્ધાઓને જોઈને ભડક્યો નથી, અર્જુન તો આથી પહેલા ઘણા બધા યુદ્ધ કરેલા એને, અને અર્જુને એક યુદ્ધની અંદર હસ્તિનાપુરની આખી સેનાને એકલા હાથે પરાસ્ત કરી છે. તો હવે તો ભગવાન સાથે છે, 5 ભાઈ સાથે છે, એની પાસે પણ નાનું મોટું સૈન્ય છે, તો અર્જુન ક્યારે ગભરાય નહીં. પણ તેમ છતાં અર્જુનની ગભરાટ શું છે? ગીતામાં અર્જુન ભગવાનને કહે છે, હે પ્રભુ અધર્મા ભી ભવાત કૃષ્ણ,
હે કૃષ્ણ અધર્મને કારણે શું થાય છે? પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ, કુળની સ્ત્રીઓ પ્રદૂષિત થાય છે. પ્રદૂષિત એટલે એ વ્યભિચારી જાય. જો ભાઈ એક વસ્તુ કોમન છે, ઇટ્સ કોલ ઓફ નેચર, આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાં જે સંસારની અંદર સ્ત્રીઓ છે એને પુરુષની ઈચ્છા હોય જ, અને જે પુરુષ છે એને સ્ત્રીની ઈચ્છા હોય જ. એને તમે એ આવે કે તમે એમ, હા તમે આશ્રમ બદલી નાખો તો હું કોઈ આ વાત તમારી સામે નહીં કરું, પણ તમે સંસારમાં બેઠા છો ત્યારે એવા તો કોઈક જ સુરવીર હોય. એ તો એવા શ્રીજી મહારાજની જેના ઉપર પૂર્ણ અમી દ્રષ્ટિ, એવા ગોવિંદ રામ અને અમરભાઈ જેવા તો કોઈક જ નીકળશે. બાકી 99% ની અંદર તમે પરણ્યા તો શેના માટે પરણ્યા છો એ તો તમે જાણો જ છો. તો સંસારની અંદર જયારે તમે પરણ્યા છો ત્યારે બંનેને આમ સામી ઈચ્છા તો રહેવાની જ છે. તો એ સંદર્ભમાં અર્જુન ભગવાનને કહે છે કે હે પ્રભુ, આવડું મોટું ઘમાસાન યુદ્ધ થશે તો અંતે નાશ તો કુરુયુગનો જ થવાનો છે, કુરુકુલ જ હણાવાનું છે. તો કુરુકુલ હણાશે તો શું થશે? તો સ્ત્રીઓ એકલી થઈ જશે, પુરુષ વિનાની સ્ત્રીઓ શું કરશે? તો અન્ય પુરુષોને શોધશે, તો એ અધર્માચરણ થશે. એને લીધે સ્ત્રીઓ બધી ભ્રષ્ટ થશે. સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકરા, હવે દૂષિત થયેલી સ્ત્રીઓમાંથી જે પ્રજા જન્મશે એ વર્ણશંકર જન્મશે. અને વર્ણશંકર પ્રજા માટે પણ નીચે અર્જુન કહે છે, અર્જુનનો નિર્ણય છે, શંકરો નરકાયૈવ કુલક નાનામ કુલસ્ય ચ. એ જે વર્ણશંકર પ્રજા છે એની એક જ ગતિ છે નરક, અર્જુનનો સિદ્ધાંત છે. અને અર્જુન ભગવાનને કહે છે એ વર્ણશંકર પ્રજા નરકમાં જાય છે, એટલા માટે એ તો નરકમાં ગયા, એને લઈને કુળનો નાશ થઈ ગયો. આખું કૌરવ કુળ પૂરું થઈ ગયું એમ જ માનો, કુળ ઘણા એટલે કુળનો નાશ થઈ ગયો છે. હવે એટલું જ નહીં, હવે વર્ણશંકર પ્રજા છે એ પિત્રોને તર્પણ કરશે શ્રાદ્ધ મહિનામાં, તો એને લઈને પતંતિ પિત્રો હે શામ લુપ્ત પિંડો ધક ક્રિયા. એવા જે કુળને નાશ કર, કારણ કે આવા વર્ણશંકરો થકી કુળ તો રહ્યું નહીં, કુળ નાશ થયું. હવે કુળ નાશ થતા પિંડોદક ક્રિયા એ લુપ્ત થઈ ગઈ, એને કરીને જે પિતૃલોકને વિશે પિતૃ હતા એનું પણ પતન થાય છે. પૂર્વની પેઢીઓને પણ આ વર્ણશંકર પ્રજા છે એ પાડી દે છે. હવે આવી પ્રજાની ઉત્પત્તિમાં રસ આપણને કેટલા બુદ્ધિશાળી. આ અર્જુનનું દુઃખ છે, અર્જુન આ કહેવા માંગે છે. અને તમે ભાગવતે જોયું હશે, ભાગવત ની અંદર એક રમણીય કથા છે વ્યભિચારને લગતી. ચંદ્રમાને એક વખત ગુરુ પત્ની એટલે કે બૃહસ્પતિ ના પત્ની એવા તારાને વિશે હેત થઈ ગયો અને એને તારા સાથે વ્યભિચાર કર્યો. ગુરુ પત્ની સાથે એ નો દીકરો એટલે કે ચંદ્ર અને તારા વ્યભિચાર માંથી જન્મેલો પુત્ર એટલે બુધ. હવે બુધ એક વખત પૃથ્વી ઉપર ફરવા નીકળ્યો, એ બાહલિક દેશ ની અંદર ફરે છે, તો એને ઈલા નામની એક રૂપવાન સ્ત્રી જોઈ, એ રાજકન્યા જોઈ, એમાં હું પાપ્યો એની સાથે વ્યભિચાર કરી નાખ્યો. એના વ્યભિચાર માંથી વળી એક જન્મ પુરુ રવા. હવે પુરુ રવા એ જન્મ્યો તો આવી રીતે જ ને, આગે સે ચલી આ રહી હૈ. એટલે પુરુ રવા એ ભલે સામર્થ્યવાન બન્યો, પણ એ પુરુ રવા એ વળી પાછું આગળ જતા એને ઉર્વશી નામની અપ્સરા સાથે વ્યભિચાર કર્યો. તમને ખબર પડી એક ઠેકાણે વ્યભિચાર થયો તો ત્રણ ત્રણ પેઢીમાં એ વ્યભિચારના ગુણ ઉતર્યા. પછી તો વ્યાસજી આ કથા જ લખવાનું બંધ કરી દીધું આ લોકોની. બોલો, આપણી પેઢીઓને નષ્ટ કરવી છે? આપણે એવું માનીએ છીએ કે આપણી પેઢી વ્યભિચાર થકી વર્ણ સંકર જન્મે અને આખી વ્યભિચારની પરંપરા સર્જાય, આ શાસ્ત્રો કહે છે. અને આપણે એક તરફ આગળ વધી રહ્યા છીએ, આપણી મર્યાદાઓ આપણે તોડી રહ્યા છીએ, અને એને લઈને જે આપણું સત્વ છે આપણે હંમેશા વડીલોને યાદ કરતા કે વડીલો આવા વડીલો તેવા, પણ એ શા માટે? તો એક જ વસ્તુ આવે કે સાચું ખાતા ને એટલે, અરે સાચું ખાતા એના કરતા એ લોકો મર્યાદામાં અને સાચું આચરણ કરતા. મુખ્ય મુદ્દો આ છે, આપણું આચરણ પૂરું થઈ ગયું અને ખાલી ખાવામાં રહી ગયા, હાઇબ્રિડ છે તો આવી શકીએ છીએ આપણે પણ સાચું ઓર્ગેનિક, પણ આપણી આપણું સત્વ એ આપણા આચરણને કારણે નષ્ટ થયું છે. આપણું સત્વ એ આપણી મર્યાદા ભંગને કારણે નષ્ટ થયું છે. ભક્તો, એ ક્યારે ભૂલાવું જોઈએ નહીં. આનો કોઈની પાસે જવાબ હશે? કોણ આપશે? વિશ્વની સૌથી ધનવાન જાતિ કોણ? બોલો, આજનો પ્રેક્ટિકલ દાખલો આપણી સામે છે. કોની પાસે છે વિશ્વનું સૌથી વધારે ધન? યહૂદી. એક્ઝેક્ટલી, બહુ સાચો જવાબ છે.
આ દુનિયામાં જેટલું ધન છે એટલા ધનનો 60મો ભાગ આ પ્રજા પાસે છે, યહૂદીઓ પાસે. મારે નાની ટોપી હશે. આ યહૂદીઓ વિશ્વના સૌથી ધનિક લોકો માયેલા લોકો છે, મીન્સ કે સૌથી ધનિક લોકો છે, બહુ નાની સંખ્યામાં છે. પણ તેમ છતાંય આ પરંપરાને કેમ ટકાવી રાખી છે? અને તમે અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે ધનવાનનું ધન 3-4 પેઢી જ રહ્યું છે, 5મી પેઢી તો પૈસો જોઈ જ નથી. નક્કી કરી રાખજો. અને આ તમે હિસ્ટ્રી ચેક કરજો, તમને મળશે ધન સત્સંગ એ બધું 3-4 પેઢીમાં દેખાશે. આપણે એમના વાતો કરતા હોઈએ કે દાદા ખાચર ના પરિવાર, આનો પરિવાર, તેનો પરિવાર, તમે જુઓ દાદા ખાચર ને સમજણ, એની સમજણ કેમ બધા ફરક દેખાતો આવશે. જેની મગજમાં માર્ક કરજો કે પેઢી ઉતરે છે એમ માણસનું નૂર ઉતરે છે. તો આ લોકો તો વિશ્વ પર રાજ કરે છે. 60% ધનના અધિપતિ મુઠ્ઠીભર જ્ઞાતિના લોકો છે. એનું કારણ શું? એનું કારણ સર્ચ કરો. એનું કારણ મિત્રો એટલું જ છે કે એમને પોતાનું સત્વ ટકાવી રાખ્યું છે. એને ક્યારેય પોતાના દીકરા દીકરીઓને સ્વતંત્રપણે જ્યાં મજા આવે ત્યાં ફરો દરવાજા ખોલ્યા નથી. ત્યારે એમને એવું લાગતું હશે કે અમને કદાચ સંકોચિતમાં રાખે છે, પણ આગળ જતા એનું જ ડીએનએ આગળ વધે તો એ સંયમી અને સાચા બુદ્ધિશાળી લોકોને પ્રગટ કરી શકે. આજનું ડીએનએ વિશે તમે જાણતા હશો, બધા ભણેલા લોકો છે, આટલું બધું જાણ્યું. ડીએનએ ટેસ્ટ આવ્યા પછી પણ આપણે વિકૃત ડીએનએ તરફ આગળ વધીએ છીએ. ઘણા બધા આ તો આ વિશ્વનો અત્યારનો જીવતો જાગતો દાખલો છે. આ જાતિ એ ક્યારે વંશીય એટલે કે ઇન્ટરકાસ્ટ મેરેજમાં પોતાની દીકરા દીકરીને સપડાવ્યા નથી. પહેલાના રાજા રજવાડા હતા, એ રાજા રજવાડાઓ જો પોતા માટે પુત્ર માટે કન્યા પસંદ કરે ને તો રજવાડામાંથી જ લે. શું કામ? કે આગળ જતા ખરો છત્રી પ્રગટ કરવાનો છે, લડવાનું છે. આજની તારીખમાં યુરોપિયન રજવાડા, પ્રિન્સ ચાર્લ્સ વિશે જાણો ને તમે, એને ડાયના સાથે લગ્ન કર્યા તો એને યુરોપિયન આ રજવાડા એસોસિએશનમાંથી બહાર નીકળવું પડ્યું. રાજકુમારોને પણ આજની 21મી સદીમાં જે યુરોપિયન દેશ આ વાતોને ખુલ્લેઆમ માને છે, એ યુરોપિયન દેશના રાજવંશોને રાજપુરુષોને પોતાનો રાજસત્તાનો અધિકાર ગુમાવવો પડે છે જો એ રાજકન્યાઓ સિવાય બીજી કન્યાઓમાં પ્રેમ કરે કે લગ્ન કરે તો. એવી જ રીતે બેનો માટે છે, રાજકુમારીઓને પણ એવો જ દંડ છે. તો એ જાણે છે મિત્રો, હજી ખોલીને વાતો આગળ જતા કરીશું, પણ લગ્ન ક્યાં થવા જોઈએ એ તો આપણને પહેલું નક્કી કરવું જ પડે. મન ફાવ્યું ત્યાં, બે દિવસ પહેલા વાત થઈ ગઈ છે, ફર્સ્ટ સાઈટ લવ, પછી આગળ તો તમને બધી ખબર છે એટલે આના વિશે બહુ જાજી વાત. પણ જે મુદ્દો છે એ છે કે લગ્ન વ્યવસ્થામાં જ્યારે મર્યાદા તૂટે છે ત્યારે આપણે કેટલું બધું ભોગવીએ છીએ. સ્ત્રી માટે પિતા રક્ષતિ કૌમારે, પતિ રક્ષતિ યૌવને, જીવ સ્થવિરે પુત્રાહા, ન સ્ત્રી સ્વાતંત્ર્ય મરહતિ. સ્ત્રી ક્યારે સ્વતંત્ર નથી, આ મનુસ્મૃતિનો એક સરસ મજાનો શ્લોક છે. કુમાર અવસ્થામાં પિતા, યૌવન અવસ્થામાં પતિ, વૃદ્ધત્વમાં પુત્રો, ક્યારે સ્ત્રી સ્વતંત્ર હોતી નથી. શ્રીજી મહારાજ કહે છે એવી રીતે નિયમે કરીને પંચ વિષય જીતાય છે, અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા આ ફૂલ અને ફાઇનલ છે. તમે હમણાં અનુભવ કર્યો, એક મિનિટ પહેલા માળા ફેરવીને ખૂબ આનંદ આવ્યો અને ખાલી સંગીત બદલ્યું તો આપણું ધ્યાન તૂટી ગયું. હવે બદલેલું જ સંગીત પડ્યું છે તો આપણું ધ્યાન ક્યારે લાગશે? આપણે યાર કઈ કરતા જ નથી એવું આપણને લાગે છે, બધું કોમન થઈ ગયું છે આપણા માટે. ફિલ્મી ગીતો સાંભળો, શું વાંધો સાંભળો ને,
પછી તો આજે ભજન કરવાનું છે ને. તમે માનસી પૂજામાં બેસો છો, ધ્યાન નથી લાગતું, એનું કારણ તમને સમજાય છે? પૂજામાં ચિત્ત નથી ચોડતું, ધ્યાન સમજાય છે? સંતો સાથે હોઈએ અને વાતો સાંભળીએ ત્યારે બહુ હોશ થાય ભજન કરવાની, નોખા થઈ ગયા પછી વાત સમજાવી જોઈએ. હવે અહીંયાથી વ્યસન છોડવાના નિયમ લઈને ગયા પછી પણ વ્યસન લાગી જાય છે, વાત સમજાય છે? આ નિયમ છે, બસ એ આપણે પ્રૂફ કર્યું છે હમણાં. બીજી વાત છે હવે સંયમની. આ સંયમ માનસિક સ્થિતિ છે. કોઈ નિયમનો ભંગ કરે ને તો ફિઝિકલી દેખાય કે જો આ બે લાઈનમાં બેઠા છે, ઓલા લાઈનમાં નથી બેઠા, ને આમ છે આ તેમ છે, એટલે નિયમ ભંગ દેખાય છે. પણ સંયમ ભંગ દેખાતો નથી. સંયમ એ આંતરિક સ્થિતિ છે. તો હવે આ સદબુદ્ધિના રક્ષક એવા સંયમની વાત આપણે કરીશું. ચાણક્યએ કીધું છે, રાજ્ય મૂલમ ઇન્દ્રિય જય. રાજાને જો શાસન કરવું હોય, પોતાનું રાજ્ય ટકાવવું હોય, તો એ રાજા કેવો હોવો જોઈએ? ઇન્દ્રિય જય, એટલે જીતેન્દ્રિય હોવો જોઈએ. વ્યભિચારી રાજા, ઇન્દ્રિયમાં લોલુપ રાજા ક્યારે રાજ કરી શકતો? તમે રાજા તો છો, ગામના નહીં તો ઘરના તો ખરા ને, ઘરના નહીં તો કાયા નગરીના તો ખરા ને, રાજા તો છો જ. લિમિટેશન અલગ અલગ હોય, કોઈ એક ગામનો હોય, કોઈ દસ ગામનો હોય, કોઈ હજાર ગામનો હોય, કોઈ દેશનો હોય, પણ રાજા ખરા. તો ઇન્દ્રિય જય થવું જરૂરી છે. આ લોકનું નાનું અમથું શાસન ચલાવવા માટે જીતેન્દ્રિય થવું પડે છે. તો આપણે તો અક્ષરધામનું શાસન જોઈએ છે, અને આપણે જીતેન્દ્રિય ન હોય તો ત્યાં પહોંચાય? થવું પડશે ભક્તો જીતેન્દ્રિય. આવો સંયમ જોઈએ. આપણે એક અદ્ભુત પ્રસંગ છે રામાયણનો. આ વિનોબા, આચાર્ય વિનોબા ભાવે, એમને કીધું છે કે રામાયણના પ્રસંગોમાં મને સૌથી પ્રિય અને સૌથી કઠિન જો કોઈ પ્રસંગ હોય તો આ પ્રસંગ છે. બધા રામાયણથી પરિચિત છો એટલે બહુ વિસ્તાર નહીં કરો, પણ પ્રસંગને તમે આબે હોવ જોજો. તમે ચિત્ર સામે છો એ ભાવથી જોજો, તો આપણને ખબર પડશે કે કેટલી હદે ને કેટલી કક્ષાએ સંયમ હોઈ શકે. સીતાજીનું અપહરણ થઈ ગયું છે. ભગવાન રામ અને લક્ષ્મણ એ વનની અંદર ભટકી રહ્યા છે, સીતાજીની શોધ કરી રહ્યા છે. શોધ કરતા કરતા તેઓ ઋષિમુખ પર્વત ઉપર આવે છે, હનુમાનજીનો ભેટો થાય છે અને સુગ્રીવ સુધી પહોંચે છે. સુગ્રીવને કહે છે કે, લક્ષ્મણજી કહે છે કે મારી ભાભી સીતાજીનું અપહરણ થયું છે, તમને કોઈ ભાર સમાચાર ખરા? એટલે ભાઈનું રામ નામ રામ ઉચ્ચારણ કર્યું એટલે સુગ્રીવને ખબર પડી કે રામ તો હા, થોડા દિવસો પહેલા અહીંથી આકાશમાંથી રામ રામ શબ્દ આવતો હતો અને એમને એક પોટલી ફેંકી છે. અમે પોટલી ખોલીને જોયું તો કોઈ સ્ત્રીના આભૂષણો અમને દેખાણા, એટલે અમે સાચવી રાખ્યા છે, તો હું તમને આભૂષણ બતાવો. એટલે આભૂષણ આવ્યા, સુગ્રીવે પોટલી ખોલી, ભગવાન રામે આભૂષણ જોયા અને ભગવાનની સાથે લક્ષ્મણે પણ આભૂષણ જોયા છે. રામ લક્ષ્મણ બેઠા છે, સુગ્રીવના હાથમાં આભૂષણની પોટલી છે, અને હવે ભગવાન રામ લક્ષ્મણને પૂછે છે. તો રામને ખબર નહીં હોય, ભગવાન રામ લક્ષ્મણને પૂછે છે, ખાતરી કરાવે છે. ઘણી વખત શું છે કે જયારે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે તમે બાજુવાળા પાસે કન્ફર્મેશન લો. એમ ઘણી વાર માણસ બહુ એકતાઈ ગયો, ભગવાન રામને તો ખૂબ વિરહ છે, એટલે વિરહની અંદર કોઈ ડિસિઝન લઈ શકે એવી સિચ્યુએશનમાં નહીં હોય, એટલે એને કન્ફર્મેશન માટે પોતાની વાતને નક્કી કરવા માટે લક્ષ્મણને પૂછે છે. લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જો તો આ આભૂષણ તારી ભાભીના છે. લક્ષ્મણને ભગવાન રામ પૂછે છે કે આભૂષણ તારી ભાભીના છે જરી જોતો, અને ત્યારે જે લક્ષ્મણજીનો જવાબ છે એ આજના દરેક યુવાન માટે આ પ્રસંગ પ્રેરણારૂપ હોવો જોઈએ અને અનુકરણીય હોવો જોઈએ. એવો અદ્ભુત પ્રસંગ છે. લક્ષ્મણ કહે છે પ્રભુને, હે મહારાજ, નાહમ જાનામી કેયુરે, કેયુરે એટલે કુંડળ, નાહમ જાનામી કેયુરે,
નાહમ જાનામી કુંડલે, હું કેવું એટલે કંકણ વિશે કઈ જાણતો નથી, કુંડળ વિશે કઈ જાણતો નથી, આ કોના છે મને ખબર નથી, પણ એક વાત ગેરંટી સાથે કહે છે, અને એ વાત નૂપુરે તો બી જાણામી, નૂપુરે તું, અહીંયા કને એમ કહે છે નૂપુરે તું અભી જાણામી, હું નૂપુર ને વિશે એટલે કે ઝાંઝર માં હું જાણું છું કે આ ઝાંઝર મારી મા સીતા ના છે. રામ પૂછે છે કેમ બે વિશે નથી જાણતો ને એક વિશે, તો એનું રીઝન પણ આપે છે, નિત્યમ પાદાભિ વંદનાથ, દરરોજ સવારે ઉઠી અને મા સીતાના દર્શન કરવા જાઉં એટલે એના ચરણ ને પકડું ત્યારે આ ઝાંઝર ના મને દર્શન થાય છે, એટલે હું ઝાંઝર વિશે જાણું છું. ભલે આજના જમાનામાં આ વાત આપણને અતિશયોક્તિ જેવી લાગતી હશે, પણ આ વાત આજે પણ એટલી જ કારગર છે જેટલી સતયુગમાં હતી. આના ઉદાહરણો આજે પણ એટલા જ છે કે જેટલા સતયુગમાં હતા. 14 વર્ષનો વનવાસ છે, ભાભી સાથે રહેવા છતાંય ભાભીના અંગના દર્શન ન કરવા આ કેટલી હદે સંયમ છે. સારી રીતે તો આપણને એવું લાગે છે શારીરિક રીતે કે રામ લક્ષ્મણ ને સીતા તને સાથે રહે છે, પણ લક્ષ્મણ નો સંયમ જુઓ, એની દ્રષ્ટિનો સંયમ જુઓ, કેટલી હદે એની દ્રષ્ટિ સંયમિત છે કે સીતાનું શરીર આ જંગલની અંદર લક્ષ્મણજીએ જોયું નથી. આની સાથે આપણે આપણી વાતને મેલાવવાની છે અને આપણને કબૂલ કરવાનું છે. સામે સીતાજીને જુઓ, એ સીતાજીનો પહેરવેશ કેવો હશે કે લક્ષ્મણજીની દ્રષ્ટિ એના અંગ ઉપર પણ પડે નહીં. બંને આમ શું છે કે ભાઈ મર્યાદા તો બે તરફ રહે. તમે એમ કહો કે છોકરાઓને કહો કે મર્યાદા રાખો, તો થોડું દીકરીઓનું કેવું પડે કે રાતે જ્યાં ત્યાં ભટકો નહીં, બંને તરફી હોય છે. સંયમ પુરુષને જ રાખવાનો એવું જરૂરી નથી, સ્ત્રીને મજા આવે ત્યાં ફરવાનું, એને જેમ ઠીક લાગે એમ કરવાનું, પુરુષને કહેવાનું તમે કંટ્રોલમાં રહો એ શક્ય નથી. સંયમ બે તરફી હોય છે. સીતાજી પાસે વસ્ત્ર સંયમ છે, સીતાજી પાસે પણ સંયમ છે, ત્યારે લક્ષ્મણજીનો આ હદે સંયમ ટક્યો છે, આ વાત સનાતન શક્ય છે. ભગવાન રામને ખૂબ આશ્ચર્ય થાય છે. આ ઘટના આપણને સંયમની વાત શીખવે છે અને આ પ્રભાવ વિનોબા ભાવે, આચાર્ય વિનોબા ભાવે ઉપર બહુ જબરજસ્ત રીતે પડ્યો છે. સ્વામી વિવેકાનંદ વિશે આપણે બધાએ પરિચિત છીએ. સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે અમેરિકામાં સ્વામીજી પાસે એક સ્ત્રી આવે છે, બહુ બુદ્ધિશાળી છે, બહુ રૂપાળી છે, આ પોતે તો ઇન્ટેલિજન્ટના દરિયા છે અને ઓલી સામે રૂપ રૂપનો અંબાર છે, એટલે એક સરસ મજાની વાત કરે છે, સ્વામીજી તમે સારા એવા બુદ્ધિશાળી છો, હું રૂપવાન છું, આપણા બે થકી સંતાન જન્મશે એ કેટલો રૂપવાન હશે, તમારા જેવો દીકરો મને તમારા થકી મળે એ મારી ઈચ્છા છે. વિવેકાનંદ બે હાથ જોડીને એટલું કહે છે કે દેવી મને તારો દીકરો માની લે ને. આપણે હોઈએ તો હવે તમે ખબર પડી ને, તમે હસ્યા એનો અર્થ મેં તમને પેલા શીખવ્યું હતું. અહીંયા કલ્પના કરો, આપણે હોઈએ તો આ એક નહીં અનેક પ્રસંગો આપણને મળવાના છે. અત્યારે આપણી હાલતો આવી થઈ ગઈ છે, એટલે યોગીદાસ ખુમણ તમે પરિચિત હશો, ઓળખી 12 વટીઓ છે. આ યોગીદાસ ખુમણ ની પ્રશંસા સ્વામિનારાયણ ભગવાનને કરવી પડે એવું એનું જીવન છે. એની માએ નું નામ રાખે છે યોગીદાસ, એટલે યોગીઓનો દાસ. હવે નામ પણ એમ નક્કી કરી લીધું, મારે હવે યોગીદાસ રહેવાનું. અને ધંધો લૂંટારાનો, 12 વટીયાનો. એક દિવસે સવારે વહેલો યોગીદાસ ખુમણ નીકળે છે, સવારે વહેલો અંધારામાં, એટલે કે રાત્રે તો લૂંટફાટનો ધંધો કર્યો હોય એટલે લૂંટફાટ કરીને સવારે વહેલા જાય છે, હજી અંધારું છે. અને એમાં એ યુગમાં એ યુગને વિશે એક બેન નિધડક થઈને જંગલની અંદર પોતાના
ખેતરના કે વાડીના કામ કાજે જતી હશે અને યોગીદાસ ને સામે મળે. યોગીદાસ કહે છે કે બેન આ વેની પરોઢે અને ભય નથી. કેટલાય ઝાડ પુરુષો ફરતા હોય છે અને તમને ભય નથી ત્યારે બેન એવું કહે છે કે મારા વીરા યોગીદાસ નું જે રાજ ચાલતું હોય એવું આ 50 ગામ ની અંદર કોઈ પુરુષ ની તાકાત નથી કે કોઈ સ્ત્રી ઉપર હાથ મૂકી શકે. આવી ધાક યોગીદાસ ની કેમ દેખી હશે એમને. એ યોગીદાસ ના જીવન નો એક પ્રસંગ છે. એ ચાલ્યો જાય છે અને રસ્તામાં એને એક સ્ત્રી સામે આવે છે. તમે રોડ માં ચાલતા હો તો થવાનું છે બરાબર. અને એટલું તો વિવેક હોવો જોઈએ, જોવું જોઈએ કે ભાઈ પુરુષ આવે છે એક સ્ત્રી આવે છે તો પછી એ પ્રમાણે જગ્યા કરાય એમ. તો એટલો તો વિવેક હોય જ. તો સામે ચાલ્યો આવે છે એમાં એક સ્ત્રી આવે છે. એ સ્ત્રીનું રૂપ જોઈને યોગીદાસ કુમાર ને ઈચ્છા થાય છે એને ફરીથી જોવાની. અને એ પાછું વળીને ફરી પાછું એ સ્ત્રી પાછળ જુએ છે અને વાત એના મનમાં ખૂંચી ગઈ. ઘરે આવ્યા અને યોગીદાસે નક્કી કર્યું કે મેં મારા મનની અંદર કોઈ સ્ત્રીનો ભાવ લઈ આવીને એ સ્ત્રીને ફરી જોવાની ઈચ્છા થઈ. એનો અર્થ એવો થયો કે હું એના રૂપમાં મોહિત થયો છું. ક્યારે થયો? તો મારી આંખે જોયું ત્યારે થયું. તો પોતાની આંખને દંડ આપવા માટે આંખમાં મરચા ભર્યા એને. આંખને દંડ આપ્યો, મરચા ભર્યા છે. મારી માએ મારું નામ યોગીદાસ કુમાર રાખ્યું અને એ આંખ આ સ્ત્રી પ્રત્યે કુદ્રષ્ટિ કરે. આંખને દંડ આપ્યો, મરચા ભર્યા, હેરાન પરેશાન થયા. પણ એની આંખ સમજી ગઈ કે શું કરાય ને શું ન કરાય. આપણે ત્રાટક કર્યું ને એ આંખને સમજાવવા કર્યું છે. આપણી દ્રષ્ટિમાં ફરક તો હશે. રસ્તામાં જાઓ વાંધો નહીં, ખબર પડે સ્ત્રી પુરુષ છે તો એટલી જગ્યા બનાવો ત્યાં સુધી વાંધો નહીં. પણ પછી ગયા પછી તગર તગર જોયા કરો ને, એને પછી ફોટા મૂક્યા કરો ને, એને મેસેજમાં દીધા રાખો, એ સંયમ નથી. એ આપણે શીખવાનું છે. ક્યારે નક્કી ન કરો કે હું જાઉં છું તો ત્રણ સ્ત્રીઓને જોઉં છું તો એકને છોડીશ ને બેને જોઈશ. આજે તો સંયમ લઈ આવો, સ્ટાર્ટ તો કરો કોઈ જગ્યાએથી. કોઈ જગ્યાએથી સ્ટાર્ટિંગ નથી આપણું, કોઈ જગ્યાએ નહીં. તો આ યોગીદાસ કુમાર સુરાખાચર, સુરાખાચર નું પાત્ર માત્ર ને માત્ર હસવા માટે નથી હો. સુરાખાચર જેવા સંયમી પુરુષ આ જગતમાં આપણને શોધવા જોઈએ. એક દિવસ કામ પ્રસંગે સુરાદાસ બાપુ જસદણ ભોયરા જાય છે અને એ જસદણ ભોયરામાં વાજસુર ખાચર ને સુરાખાચર ને પાડવાની ઈચ્છા. આમ તો ઉપરથી મિત્ર છે, સગો છે, એટલે ઉપરથી પ્રેમ ખરો, પણ શ્રીજી મહારાજ નો આશ્રિત એ વાજસુર ખાચર ને પસંદ નહીં. એટલે રાત્રે એ સુરાખાચર ના ઓરડામાં એક લફટ વેશ્યા સ્ત્રીને મોકલે છે અને સુરાખાચર એને ત્યાંથી તગડી મૂકે છે. ઓલી જવા તૈયાર નથી. પછી તો બાપુ ને તલવાર જોઈ ને એટલે તલવાર ભલ ભલા ને ભગાવે એવી રીતે જાય છે. હવે કદાચ આપણા જીવનમાં આવું થાય, કદાચ તો આપણી તૈયારી કેવી એ આપણે નક્કી કરવાની. આ કામ પ્રસંગે ગયા છે સુરાખાચરે. એને જસદણ ભૈરામાં બીજું કઈ નતું, કામ પ્રસંગે હતું અને ત્યાં એક લાલચ મળી. એમ આપણે કામ પ્રસંગે જતા હોઈએ, કોઈક ને ત્યાં વાડીમાં, કોઈક ને ત્યાં ગાડીમાં, કોઈક ને ઓફિસમાં, તો આવી લાલચ લોભાવને મળે છે તો આપણે ફસાઈએ છીએ. જો એક સીધી વાત કરી દો, અમેરિકાને તમે કેવું માનો? અમેરિકાને તો કોઈ જાતિ મર્યાદા હોય નહીં. હોય 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 હા કે પાડો. ક્લિન્ટન ને ઓળખો તમે? એની ઓફિસમાં એક લફરું થયું હતું, ખબર તમને નથી? ખબર? હા ખબર, એ તો ના પાડશે. અનિલભાઈ થયું હતું કે નતું થયું? તમે અહીંયા પ્રશ્ન મૂકો કે વેસ્ટર્ન કન્ટ્રી ની અંદર કોઈ મર્યાદા નથી અને બિલ ક્લિન્ટન જેવો રાષ્ટ્રપતિ એને પણ મોનિકામાં જો એને પ્રેમ થઈ જતો હોય અને એ પરણેલો છે, પરણેલો હોવા છતાં પરસ્ત્રીનો સંગ કરતો હોય તો અમેરિકાની કોર્ટ એને સજા આપે તો આ તો સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિનું ભારત છે. અહીંયા વાત ચલાવી લેવાય. અમેરિકા જે સ્વચ્છંદ દેશ છે એ દેશમાં એના રાષ્ટ્રપતિ ઉપર કેસ ચાલતો હોય તો અહીંયા તો સમજી લેવા જેવી બાબત છે. આજના તાજા ઉદાહરણો છે. એટલા માટે ધ્યાન રાખજો. જનક રાજા થઈ ગયા. જનક રાજાએ એવા ને એવા જ અદભુત આ એનું પાત્ર છે. સુલભા નામે એક વેશ્યા આવે છે, એ પણ જનક રાજા સામે ખૂબ લટકા મટકા કરે છે. જનક રાજા કહે છે કે મેં તો મારા ગુરુ અસ્થાવક્રનો સમાગમ કર્યો છે,
નવ યોગેશ્વરો મારા દ્વારે ઉભા છે, આ શરીર ને કઈ નહીં થાય. આ શરીર ને એક બાજુ તું અગ્નિ ચાપે ને બીજી બાજુ જો ચંદન ની અર્ચા કરે તો આ શરીર ને ફરક પડતો. આ બધા હું ગ્રહસ્થો ના ઉદાહરણ આપું છું તમને. હો ભાઈ, સાધુ બના નથી આપતો. સાધુઓને તો સંયમ છે જ અને જરૂરી છે, એનું જીવન જ સંયમી છે અને હોવું જ જોઈએ. પણ ગ્રહસ્થ એમ માનતા હોય કે અમને સંયમ ની શું જરૂર છે, તો એમના માટેની આ થોડીક વાતો છે. શિવાજી મહારાજ ના કેટલાક સૈનિકો એક નાનું યુદ્ધ કરે છે અને મુગલ સુબેદાર ને પરાસ્ત કરે છે, એની છાવણી ધ્વસ્ત કરી નાખે છે અને એની પુત્ર વધુને પાલખીમાં પકડીને લઈ આવે છે. આ પેલા રાજા મહારાજાઓનો ધંધો જ હતો પેલા, જોવું જોયું, કારણ કે મુગલ સમ્રાટો એ શીખવ્યું એટલે આ લોકો ચાલુ કર્યું. શિવાજી મહારાજ ના દરબારમાં આવે છે બધા સૈનિકો, ત્યાંથી ખૂબ ધન લૂંટીને લાવેલા. એ શિવાજી મહારાજ ને ધન આપે છે, એ સરસ મજાના માણેક હીરા મોતીઓ, અને બહુ ખુશ થયા શિવાજી મહારાજ. વાહ, કારણ કે ધનની જરૂર હોય, સૈનિક ને પાડવા હોય, વસ્ત્રો બનાવવા, શસ્ત્ર બનાવવા હોય, કિલ્લાઓ બનાવવા હોય, એટલે યુદ્ધ પછી ધન લૂંટવાનું એ પરમ ધર્મમાં આવે. ખૂબ ધન લઈ આવ્યા શિવાજી મહારાજ, ખૂબ રાજી થયા. એટલે સૈનિકો કહે છે, મહારાજ હજી અમે અમૂલ્ય વસ્તુ તમારા માટે લાવ્યા છીએ, હેમ લઈ આવો, હાજર કરો. એટલે પાલખી હાજર થાય છે અને પાલખીનો પડદો હટાવવામાં આવે છે. ત્યાં આ મુગલ સુબેદારના પુત્ર વધુ બહાર નીકળે છે, ખૂબ રૂપવાન છે. અને શિવાજી મહારાજ એટલા રૂપાળા નથી, એટલે આ કન્યાને જોઈને શિવાજી મહારાજ પોતાની ગાદી છોડી નીચે આવે છે. અને નીચે આવીને જોજો, આ સૈનિકો શિવાજી મહારાજ માટે આ સ્ત્રી લાવ્યા છે. હવે તમે સમજી ગયા શા માટે લાવ્યા છે. પણ શિવાજી નીચે ઉતરી અને શિવાજી મહારાજ એ સ્ત્રી પાસે આવીને કહે છે, જો હું તારો દીકરો હોત ને તો હું તારા જેવો રૂપાળો હોત. સૈનિકોને કહે છે, જ્યાંથી ઉપાડીને લઈ આવ્યો છો ત્યાંથી માન અને આદર બેર આ સ્ત્રીને ત્યાં મૂકવામાં આવે, કારણ કે આ મારી માં સમાન છે. આપણે તો કીધું પણ એમને પોતાની વાણીમાં અને આચરણમાં આપી દીધું, હું તારો દીકરો હોઉં એનો અર્થ તો મારી માં સમાન છે. આપણે ભાવના રાખવાની છે અને એ તો સિદ્ધ કરી આપ્યું. અને પછી સૈનિકોને ફરમાન કર્યું, આ પહેલી ને છેલ્લી ભૂલ છે, આવી ભૂલ જો ભવિષ્યમાં થઈને તો એને મૃત્યુ દંડ સિવાય બીજો કોઈ દંડ નહીં મળે. આ શિવાજી મહારાજના ચરિત્રો છે, આ સંયમ છે. અને ત્યારે એ યુગ પુરુષો બની શકે. હો, આપણે જેમ જ્યાં ભટકતા હોય યુગ પુરુષો ન બને. સતી અનસુયા, આ સ્ત્રીઓના સંયમ છે. આ પતિવ્રતા સ્ત્રીઓ છે, એમને પણ પતિ છે, એ પણ ગ્રહસ્થ છે. પણ એનો સંયમ એવો છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એના ઘરે આવે તો એને પાણી છાંટીને નાના બાળક બનાવી દે. તમે વિચાર કરો આ એનો સંયમ કેવો. એને પાછી વખત ધર્મ માંથી પાડી ના શકે અને આજે કોઈને નિષ્ફળ આવે તો ગિલગિલિયા થઈ પડેલો. આ સંયમ રાખવાની જરૂર છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ જેના દ્વારે આવતા હોય અને એને પાણી છાંટે, આ સામર્થ્ય ક્યાંથી આવ્યું? સંયમ માંથી આવ્યું છે. સંયમ જરૂરી છે. સુવાસિનીબાઈ, અયોધ્યાનું પાણી, સરયુ નદીનું પાણી ઓછું થતું નથી. ગામના માણસો વિચાર કર્યા કે કોઈ સંયમી અને કે પતિવ્રતા સ્ત્રી જો સરયુ નદીને વધાવે તો સરયુના નીર પાછા જાય અને સુવાસિની ભાવી જાય અને સરયુના નીરને વધાવે અને સરયુ પાછી હટે. આ તાકાત સંયમી સ્ત્રીની છે. ઇતિહાસમાં આવા ઘણા બધા બહેનો આપણી સમક્ષ થઈ ગયા છે. કઠલાલના રામભાઈ, તમે જુઓ આ ડોસીની તાકાત. આ સંયમી, આ વિધવાબાઈ, વિધવા બાઈનું સંયમ કેટલું ઊંચું છે કે માણકી ઘોડીને કહી શકે કે તું સ્ત્રી ને હું સ્ત્રી, તારે મારી લાજ રાખવી અને ઘોડી એની વાત સાંભળે. નહીં તો માણકી ઘોડી મહારાજની સેવામાં હતી, ક્યારે મહારાજને બોલાવી ન પડી. મહારાજની ઈચ્છા થાય એટલે માણકી ઘોડી હાજર થઈ જાય અને મહારાજને કેવું ન પડે કે મારે અહીંયા જવું છે. માણકી ત્યાં જ પહોંચાડે અને એવી ન કેવું પડે કે આટલા વાગે જવું છે, મહારાજની ઈચ્છા એટલા વાગે પહોંચી જાય. આવી માણકી ઘોડી એને પણ એક દોષી વિધવા દોષી વશ કરી શકે એ કેને કારણે? બોલો, કેને કારણે? સંયમી જીવનને કારણે. આટલી તાકાત આ બાઈમાં આવતી હોય.
બીજા એક ડોશી જોડિયા બંદર ના હરભાઈ, મહારાજ હરભાઈ ના ઘરે ગયા છે જોડિયા બંદર માં, અને મહારાજ બેઠા થોડી વાર. ડોશી માં કે મહારાજ દરિયે સ્નાન કર્યા હો ત્યાં સુધી તમારા માટે સરસ મજાની ઘરમાં ગરમ રસોઈ કરી રાખો. મહારાજ કે બરાબર છે. મહારાજ સમુદ્ર સ્નાન કરવા ગયા, મહારાજ એકલા, અને આ બાજુ સુંદરજી સુતાને થયું કે વર્ષોથી મહારાજ કચ્છમાં આવ્યા નથી, તો જરી કાઠિયાવાડ બાજુ ક્યાંક જોઈએ. મહારાજ કે હોય તો મહારાજને આમંત્રણ આપીએ, મહારાજ કચ્છમાં પધારો. મહારાજ જોડિયા બંદરે સ્નાન કરવા આવે છે, અને અહીંથી હોડકીમાં બેસી અને સુંદરજી સુતાર એ જોડિયા બંદરે ઉતરે છે. એટલે સુંદરજી સુતાર જેવું મહારાજ તો આ રહ્યા, દોડતા દોડતા ગયા. મહારાજે દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી, પ્રભુ તમે, હા અમે અહીંયા સ્નાન કરવા આવ્યા છે. મહારાજ કચ્છના હરિભક્તો બહુ તમારી રાહ જુએ છે, સમય હતો કચ્છમાં પધારો. મહારાજ કે હાલો, આને જ ભગવાન કહેવાય ભાઈ. ભગત પ્રાર્થના કરે તો થાય હાલતા, આગળ પાછળ કઈ પ્લાનિંગ ભગવાન ના હોય, આપણા હોય. મહારાજ કે ચાલો, એટલે ચાલ્યા. ત્યાં જ ભીના વસ્ત્રે જ મહારાજ આગળ ગયા. હોળી તો ઉભી હતી, જે હોળીમાં સુંદરજી સુતાર આવે એ જ હોળી પાછી રિટર્ન જવાની હતી. ત્યાં જઈ અને મહારાજ હોળીમાં બેસી પેલા હોળી ચાલક ને પૂછ્યું કે ભાઈ હોળી દરિયા ડૂબે તો નહીં કે? ઓલો હોળી ચાલક કે ડૂબાડવા હોળી બનાવી છે, વર્ષોથી ચાલે હજી નથી ડૂબે, હવે શા માટે ડૂબે? અને ના ડૂબે, મુસાફરને ઠેકાણે પહોંચાડે તો અમે આવીએ, નહીં તો અમાર નથી આવું. આટલી વાત કરીને મહારાજ હોળીમાં બેઠા. ખાસો સમય થઈ ગયો, હરભાઈ રાહ જુએ છે કે હજી મહારાજ આવ્યા કેમ નહીં. આ ગ્રસ્ત ભાઈ છે, પણ આનું સામર્થ્ય જુઓ, સંયમ ને કારણે એને અંતરદ્રષ્ટિથી જોયું મહારાજ ક્યાં ગયા, અને એને ખબર પડી કે મહારાજ તો કચ્છ તરફ નીકળ્યા, દરિયામાં હોડી ચાલ્યા જાય છે. અને આ ભાઈએ દરિયામાં વંટોડિયાનું વાવાઝોડાનું રૂપ લીધું, હોડી તોફાને ચડી, અને ઓલાને થયું કે આ બાહો, આટલા વર્ષોથી હોડી ચલાવું છું, કોઈએ મને પૂછ્યું નથી, અને આને પૂછ્યું ધંધો આનો. અને હોડી ડૂબું ડૂબું થવા લાગી. ઓલો હોડી ચાલક કે ભાઈ આ બધું તમારો ધંધા છે, તમે ગામણ ટુમણ કર્યું, પ્લીઝ તમે હોડી નીચે ઉતરી જાઓ તો અમારી હોડી બચે. મહારાજ કે એવું છે કે? હા એવું છે. મહારાજ દીધું ત્યાંથી કૂદકો અને સમુદ્રમાં એક ડૂબકી મારીને જેમ આપણે પૃથ્વી ઉપર ચાલે છે એમ મહારાજ ચાલ્યા જાય. ત્યારે હોડી ચાલક ને ખબર પડી આ તો ભગવાન પછી બોલાવે એવું ભારે. પણ મહારાજ જેવા હોડીથી નીચે ઉતર્યા એટલે તોફાન શાંત થઈ ગયું. સુંદરજી સુધાર ને દેવું, હું મહારાજ થી લેવા ગયો, મહારાજ આવતા હતા અને આને બધો ખેલ બગાડે, મહારાજ તો જાય છે અને હું ખાલી હાથે જાઉં. તો સુંદરજી સુધારે કૂદકો માર્યો, પણ ઓલા ભગવાન, આ ભગવાન, આ ડૂબું ડૂબું. એ મહારાજ પાછા આવ્યા, સુંદરજી સુધાર ને ઉપાડ્યા, પાછા લઈ ગયા. કહેવાનો ભાવ છે કે એક ભાઈ નું સામર્થ્ય કેવું, સંયમ ને કારણે કે દરિયામાં વાવાઝોડા અને તોફાનનું સર્જન કરી શકે, આ સ્ત્રીમાં શક્તિ છે. જો સ્ત્રી સંયમમાં હોય તો મુદ્દો એટલો જ છે, સ્ત્રીમાં શક્તિ છે પણ એ સંયમમાં હોય તો શું આ તાકાત આપણામાં ના આવે? આપણામાં આ તાકાત ના આવે, બોલો આવે કે ના આવે? તો સુપામ નથી આવતી, આવતી કેમ નથી? હાલો મારા મૂકી દો, એક ઊંડો શ્વાસ લઈ લો, વળી એક એક્સપેરિમેન્ટ કરીએ આપણે, બરાબર? એક સરસ મજાનો શ્વાસ લઈ લો, થોડા સ્વસ્થ થઈ જાઓ, અને આપણે સર્ચ કરીશું કે આપણો સંયમ કેવી રીતે તૂટે છે, શા કારણે તૂટે છે. એક નાનો એક્સપેરિમેન્ટ હશે. પરમ દિવસે બપોર પછી જે ધ્યાન કર્યું હતું આપણે, એ મહારાજનું ધ્યાન કરવાનું છે. હવે કારણ કે તમને મનમાં નક્કી થયું છે કે આપણે સંયમ થવું જ છે, કર્યું છે કે હજી કાચું છે? કર્યું છે ને? થાશો? થાજો હો ભાઈ, એ આપણા માટે છે. અને એના માટે જો હવે સંયમી થવાનો સંકલ્પ કર્યો, એમાં આપણું મન કેવું થાય છે? કોઈ કહેશે પોતાનો અનુભવ? ઓ એક ભગત છે, એને કેવો છે? માઇક દો, દોડો દોડો ઝડપથી, હા માઇક પહોંચાડો. ટાઈમ ઓછું કામ ગણું. એવું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મુજે મતલબ શક્તિ મિલતી હૈ, બલ મિલતા હૈ, બલ મિલતા હૈ ઇસ પ્રકાર ધ્યાન કરને સે. યે વિડિયો દેખ કે યા ધ્યાન કરને સે? નહીં, ભગવાન કી મૂર્તિ દેખ કે. અચ્છા, ભગવાન કી મૂર્તિ દેખી હૈ આપને, બાદ મે ધ્યાન કિયા તો બલ મિલા હૈ. બહોત બઢિયા બાત, બલ મિલતા હૈ, દેખિયે. સહજાન સં મહારાજ ને પાંચ ઇન્દ્રિયો ને નિયમ રાખી
ભગવાન બાંધેલી મર્યાદા ની અંદર રહી. હમણાં તમને શું થયું? ભગવાન નો ધ્યાન. હમણાં તમને શું થયું? ભગવાન ને ધ્યાન કર્યા થી સુખ મળ્યું. સુખ મળ્યું ને? પાછા આપણે એ જોઈએ સુખ મળ્યું. ઓ બાજુ ભગત બધા જવાબ છે ઘણા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મૂર્તિ જોઈ અને પેલા વિડિયો જોયો પછી ધ્યાન કરવા બેઠા ને એટલે તરત દેખાવા માંડી. અને વયે છે ત્યારે નથી દેખાતું અને અત્યારે તરત દેખાવા માંડે. અત્યારે એક ધ્યાન મૂર્તિ નો વિડિયો જોયો ધ્યાન કરે તરત ધ્યાન દેખાવા લાગ્યું. ધ્યાન લાગી ગયું. ધન્યવાદ. શાંત કરી અને એકદમ ભેગા મળીને આ વિડીયો જોવાનો છે. મહારાજ કહે છે કે વિષય તો બહાર છે, અંતઃકરણ તો દર્પણ જેવું છે, પણ આપણે બહાર થી વિષય અંદર ઠોક્યા જ કરીએ છીએ અને એટલા માટે આપણે આપણું અંતઃકરણ ને મલિન કરીએ છીએ અને છેલ્લે પછી આપણે બધા દુઃખી થતા હોઈએ છીએ. હા જીવો ની મરો, છોકરાઓને જીવો આપી દીધો પણ છોકરાઓને શીખવ્યું આ જીવોમાં શું જોવાનું. આપણે એમ છે કે આપણા સંતાનો મર્યાદામાં છે, પણ પેલા જ મેં વાત કરી મર્યાદામાં છે એ સંતાનો સંયમમાં છે. હાથમાં મોબાઈલ આપ્યા પહેલા આપણે સંતાનોને સંયમનો પાઠ શીખવ્યો? જો દીકરા તું કોણ છે, તારે કેવી રીતે રહેવું જોઈએ, આ મોબાઈલનો શું જોવાય શું ન જોવાય, આનો શું ઉપયોગ છે, એ દીકરાને કે દીકરીને બાજુમાં બેસાડીને ક્યારે પૂછ્યું? આપણા સંતાનોના હાથમાં ગઈકાલે વાત થતી હતી ટીવી જેવો મોબાઈલ મળ્યો છે, કોઈ હોય તો લઈ જાજો. રસોડામાં વાત થતી હતી એ ટીવી જેવો મોબાઈલ સંતાનને આપીને દીકરાને બાજુમાં બેસાડીને ક્યારે એના મોબાઈલને તમે ખોલ્યો? આપણા આપણા સંતાનોને આપણે ક્યારે આત્મસંયમ નથી શીખ્યો, પણ આત્મસંયમને નાશ કરી નાખે એવા સંસાધનો આપણે આપણા સંતાનોને આપ્યા અને પછી આપણે આશા રાખીએ છીએ કે આપણું ભવિષ્ય બહુ ઉજ્જવળ રહે. આપણી આશા કેટલી હદે ખરી છે? આપણે એવી માન્યતાઓ બનાવી છે કે જગત ની અંદર બધા પાસે છે એટલે આપણું સંતાન પાછળ ન રહી જાય એટલે એને આપવું જરૂરી છે, પણ આ માન્યતા સાથે આપણે એનું પાછળનું જોખમ નથી જોયું અને પછી આપણે માથે હાથ દઈને રડીએ છીએ કે સ્વામી છોકરા માનતા નથી. પણ ન મનાવવા પાછળની મોટા મોટી ભૂલ પહેલા આપણે કરી બેઠા છીએ એનું આપણને જરી કે ધ્યાન રહ્યું નથી. એટલે કોઈ પણ જાતની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, ટેકનોલોજી વાપરીએ એ પહેલા આપણે આપણા સંતાનોને આત્મસંયમનો પાઠ શીખવીએ. મિત્રો આત્મસંયમનો પાઠ શીખવીએ તો જ આ જરૂરી છે. આત્મસંયમ આવે ક્યારે? તો પહેલા આત્મજ્ઞાન થાય, પછી આત્મવિશ્વાસ આવે. સોરી ઉપરથી છે, પહેલા આત્મસંયમ થાય, સંયમ થાય પછી એને વિશ્વાસ આવે અને પછી જ એને આત્મજ્ઞાન થાય. એટલે બ્રહ્મરૂપ થવા માટે પેલો સંયમ જરૂરી છે. જો સંયમ નથી તો આપણે ક્યારે બ્રહ્મરૂપ થવાના નથી, ક્યારે નથી થવાના. નાની એક એક યુવાન એક સંન્યાસી પાસે સાધુ બનવા જાય છે. એ સંન્યાસી તો ગામો ગામ ફરતા હતા, હવે આને પણ વૈરાગ લાગ્યો તો કે મારે તમારી સાથે સંન્યાસી બનીને રહેવું છે. એટલે આને સંન્યાસી કીધું ભલે તો ચાલ મારી સાથે, તો તમારા જેવા કપડાની અંદર એ સંન્યાસી સાથે ફરે છે. એમાં એક દિવસ આ સંન્યાસી આ પોતાના શિષ્યને એ ગ્રસ્તના ઘરે નાસ્તો કરવા મૂકે છે. પોતાની ઈચ્છા નહીં હોય એટલે આ એક સદગ્રસ્તના ઘરે બ્રેકફાસ્ટ કરવા ગયો. આ સંન્યાસી નો જરીક શિષ્ય થતો હશે એટલે તો બ્રેકફાસ્ટ કરીને પાછો આવ્યો. એટલે આવ્યો એટલે ગુરુને પગે લાગ્યો એટલે ગુરુજીએ પૂછ્યું કેમ નાસ્તો બરાબર થયો ને? નાસ્તો તો બરાબર થયો પણ દૂધ ન મળ્યું. કે શું ન મળ્યું? ન હોય તો હતું ને ન મળ્યું. કે એના ગુરુ કે કામ કર કે આ બિસ્તરા પોટલા પડ્યા પેક કરીને ક્યાં ઘર ભેગો. તો આત્મ સંયમ શીખવા આવ્યો છે ને દૂધમાં અટક્યો છે. ખાવા મળ્યું એનો આનંદ નથી, દૂધ ન મળ્યું એનો રંચ છે. સંયમી જીવન જીવવું છે
અને દૂધ જેવી બાબતને છોડી નથી શકતો. આ ઉદાહરણ ઘણી બધી રીતે આપણી ઉપર ઘટી શકે, એ બધી આપણી બુદ્ધિ ઉપર. હું છોડું છું જેને જે પ્રમાણે લાગે એ પ્રમાણે રહી શકો. જો આત્મ સંયમ છોડ્યો, ઇન્દ્રને હલ્યાય, વાત શું થઈ? વાંક હતો હલ્યાનો? ભાઈ જોરથી બોલજો, હલ્યાનો વાંક હતો? આત્મ સંયમ નો ભંગ ઇન્દ્રએ કર્યો, પણ એનો ટેકો અહલ્યા તરફથી મળ્યો, તો અહલ્યાને જેલ મળી ગઈ, પથ્થર બની ગઈ. આ તો ભગવાન રામ આવ્યા એટલે એને પથ્થર માંથી પાછી સ્ત્રી બનાવી, નહીં તો આ જીવન કાળાવાસ ભોગવત. એટલા માટે વ્યભિચારમાં બે નો એટલો ટેકો દોષ છે. કોઈ એક વ્યક્તિ પોતાની રીતે કઈ એમને એમ કોઈની ઉપર ફિદા નથી થઈ જતો, ફિદા થવા માટે કોઈક ને કઈ કરવું પડે છે. આપણી અલ્પિયા મોત ભૂલને કારણે કોઈક આપણામાં ફસાય છે, એમને એમ કોઈ નથી ફસાતું. યા તો કોઈક આપણા ઉપર કામણ તુમણ કરે છે ત્યારે આપણે ફસાઈ જઈએ. મીન્સ બંને તરફથી નાની કે મોટી ભૂલ તો થાય છે અને સજા પછી બંનેને ભોગવવી પડે છે. અદિતિ કશ્યપ, અદિતિની ઈચ્છા થઈ સ્ત્રી હતી એટલે ભલે સાયંકાળ હતો, પણ કશ્યપ નથી જાણતા. કશ્યપને તો ખબર છે ને, એ પણ પોતાની સ્ત્રી સાથે ભળ્યા એના વિચાર સાથે અને એને સમાગમ કર્યો અને પરિણામ શું આવ્યું બોલો? પરિણામ શું આવ્યું? અસુરો જન્મ્યા. અને અસુરો જન્મ્યા ને પછી કેટલો ઉત્પાત થયો? હવે આપણે વિચાર કરીએ, ભલે પતિ અને પત્ની હોઈએ પણ સંયમ વિનાનું જો જીવન હશે તો કોણ ફસે? નક્કી કરી લેજો. પછી આપણે વિચાર કરીએ કે માનતા નથી, મંદિર જાતા નથી, નામ કરતા નથી. આપણું જીવન જો સંયમી હોય તો આપણા સંતાનો સંયમી હોય. કશ્યપ અને અદિતિ સાથે થયું, આપણી સાથે થઈ શકે છે જો આપણે સંયમમાં ના હોઈએ તો. અને એવું ને એવું એક બીજું ઉદાહરણ જુઓ, આ કચ્છ અને દેવયાની છે. દેવયાની છે એ શુક્રાચાર્યની પુત્રી છે અને કચ્છ છે એ બૃહસ્પતિનો દીકરો છે. બધા જાણે છે એ દેવતાના ગુરુની ઈચ્છા થઈ કે આની પાસે સંજીવની વિદ્યા છે, તો છુપાવે છે, કચ્છને મોકલ્યો. હવે કચ્છ તો ત્યાં ભણે છે પાઠશાલામાં બધા શિષ્યોની સાથે. દેવયાનીને કચ્છ ઉપર પ્રેમ થયો. કોલેજમાં થાય ને, આ કોલેજમાં થયો એટલે સ્કૂલ આવી હતી. પછી દેવયાનીએ ઘણી બધી રીતે ઓફર કરી, પણ આ કચ્છ માનતો નથી, એ તમારા જેવો આત્મ સંયમી એટલે જરી કે મચક દેતો નથી. પછી દેવયાની ખુલી મેદાનમાં આવી ગઈ, તું મને વર, કચ્છ કે હું ના વરું, તું મારી ગુરુ ની ગુરુપુત્રી છે એટલે મારી બહેન કહેવાય, બહેન સાથે હું ક્યારે વિવાહ સંબંધી કાર્ય ના કરું, વિવાહ તો નહીં થાય. દેવયાની ધમકી આપે છે, હો કા મારી સાથે લગ્ન કર, નહીં તો હું તને શાપ આપીશ. આપણે હોત તો શું કરી, ઈચ્છા નથી પણ સાપ લઈને કરતા. બે માંથી એક ઓપ્શન હોય, કાવી જાય કે જત કા જીવથી જાય છે, આપણે શું નક્કી કરશું? કચ્છ કે છે તું સાપ આપે તો સાપ લેવા તૈયાર છો, પણ મારું સંયમ ન છોડું. આ કચ્છ હતો લો, અને એ જ કચ્છના વારસદાર દેવતાઓના દીકરા આપણે જોયું જશે બીજી વાર, પ્રાયશ્ચિત કરી લઈશું. હતો ને એક બ્રાહ્મણ નીકળ્યો હતો ને કાશી થી ભરીને, જરીક વૈશ્યનાથ નું દર્શન થયું ને પછી ભાઈ ભોજન કરી લો ને, વેસિયા છે ખબર પડી ગઈ. વાત તમે જાણો છો એટલે હું જાજી નથી કરતો. દક્ષિણાની લાલચે પોતાનો સંયમ ખોઈ નાખ્યો અને પોતાના ધર્મ માંથી પડ્યો. કોણ આગળ વધે એમ ના કેજો, મોદી વધે, સંયમી પુરુષ આગળ વધે. કોણ આગળ વધે? જેના જે પુરુષ સંયમી હોય એ પુરુષ આગળ વધે. બાકી તો પડ્યા હોય SMS શું ભાઈ? હે SMS સમજશે પછી. તો સંયમ જરૂરી છે અને સંયમ દરેક જગ્યાએ જરૂરી છે, એક જગ્યાએ નહીં. માટે સંયમ રાખો. સંયમ રાખવા વાળા જ આગળ વધ્યા છે. હરવા ફરવામાં સંયમ રાખો, જમવામાં સંયમ રાખો, જોવામાં સંયમ રાખો, પીવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. ખાવા પીવામાં સંયમ હોવો બહુ જરૂરી છે. મેં વચમાં ચાયની વાત કરી દીધી, ઘણાને તો એવી ટેવ પડી ગઈ છે કે ઘરની ચાય થી એની સવાર થતી જ નથી. ક્યાંક બીજાના ઘરે જઈને ચાય પીએ ને ત્યાં જેમ થાય કે કઈક પીધું એમ. ઘરવાળીના હાથનું અમૃત નથી ભાવતું, ઘરવાળીના હાથનું લો. આવી કુટેવો આ બધા સંયમ અસંયમી પુરુષોના છે, તો હવે શું ફાયદા શું થશે? જો સંયમ રાખીશું તો સંયમ સાથે તો સ્મરણ શક્તિ વધશે, દીર્ઘાયુષ્ય બને, શું સ્વાસ્થ્ય આપણું વધશે,
ઇન્દ્રિયની શક્તિ વધશે, માણસને કીર્તિ મળશે. અને કીર્તિની તો માણસને બહુ ઈચ્છા હોય, અને કીર્તિ ઉપર તો ઘણી બધી ભક્તજનો આપણે વાતો કરી શકીએ છીએ. તો પીવાનો પણ સંયમ હોવો જોઈએ. પછી નુકસાન શું થાય છે? તો સંયમ ન હોય તો નુકસાન થાય છે, ભક્તા હોય તો શું થાય છે? એઇડ્સ, અસ્થમા, આગળ જતા ટીબી, પછી આ ટેન્શનમાં રહે, ટેન્શનમાં થાય ડિપ્રેશન, પછી સતત આશક્તિ રહ્યા કરે, આગળ જતા નપુંસકતા વધે, અને બહેનો હોય તો ગર્ભધારણ ન કરી શકે. આવા કેટલાય પ્રશ્નો નજર સામે આવતા હોય છે. તો ભક્તો, આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો આ સંયમ આપણને કેળવવાનો છે. કેમ કેળવીશું? સત્પુરુષના પ્રસંગથી. આપણે પહેલા બીજા દિવસે સવારે પૂજ્ય શ્રી હરિ સ્વામી વચનામૃતમાં વાત કરી હતી. વચનામૃત હતું મધ્યનું 51. આત્મ સત્તાની વાત છે. આત્મ સત્તારૂપ થવા માટે આત્મ સંયમ કેળવવો જરૂરી છે. અને આત્મ સંયમ સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે તો. એ તો ભેગા આખો દી પડ્યા હોય પણ છાંટો અસર ના આવતી હોય, પડ્યા રહેવાથી કઈ નથી થતું. એની આજ્ઞામાં વર્તવાથી, સત્પુરુષની આજ્ઞામાં વર્તે તો એ આત્મ સત્તારૂપ થઈ શકે, એટલે કે આત્મ સંયમી બની શકે. આપણે એવા સંયમી બનવાનું છે. ભક્તજનો, આ એક આ યુવક મંડળ એ મહાપુરુષનું સ્થાપેલું છે કે જે સંપૂર્ણ આત્મ સંયમી હતા, અને એના થકી આપણને જયારે આ વાસો મળ્યો છે ત્યારે આપણે આત્મ સંયમી થઈ શકીએ એમ છીએ. આપણે આત્મ સંયમી છીએ. બસ આપણે થોડી બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને થોડી બાબતો કઈ એ તમારી નજર સમક્ષ આ પ્રેઝન્ટેશન દરમિયાન આવી ગઈ છે. એટલે જાજી ચર્ચા, જાજો ખુલાસો નથી કરતો, પણ આગળના દિવસોમાં આપણે આત્મસંયમી બનીશું. જે જે જગ્યાએ આપણા લીકેજ પોઈન્ટ છે, જ્યાં જ્યાં આપણી મર્યાદાઓ તૂટે છે, જ્યાં જ્યાંથી આપણો આત્મસંયમ ગવાય છે, એ પોઈન્ટોને, એ રસ્તાઓને આપણે બંધ કરી અને મહારાજની મૂર્તિનું સાચું સુખ લઈશું, એ આશા સાથે. જય સ્વામિનારાયણ.